જે વ્યક્તિ વિશેષ જે વક્તા છે એમના પરિચય આપવા માટે તો અમે બહુ હજી નાના છીએ, પણ એ વ્યક્તિનું વ્યક્તિત્વ એટલું વિશાળ છે, એમનો જે મને પરિચય છે સાવ ટૂંકો પરિચય હું આપીશ, કેમ કે એમના વક્તવ્યથી જ આપણે એમના પરિચયની ખબર પડશે, એમને પરિચયની જાણ થશે, એમના સુધી પહોંચી છે. સાહેબ શ્રી મુર્તુજા પટેલ ખૂબ જ ઊંચા ગજાના લેખક છે સાહેબ, સાથે સાથે એક વાચક છે, અને આજે જે એમને વિષય પસંદ કર્યો છે સૌથી વધારે લાઇબ્રેરીના અત્યાર સુધીના સેશનની અંદર મારા ખ્યાલથી આ કદાચ પ્રથમ ઘટના હશે કે કોઈ એક લેખક આવે છે અને લેખક કોઈ અન્ય લેખકની પુસ્તક વિશેના રિવ્યુ આપણી વચ્ચે, અને રિવ્યુ પણ એમને પસંદ કરેલો વિષય ખૂબ જ સરસ, અને વિષય છે કન્વર્ઝેશન વિથ ગોડ, ઈશ્વર સાથેની વાતચીત સંવાદ. આ વિષય પર સાહેબશ્રી પગલા તો પાડવાના છે, પણ સાહેબશ્રીનો જો ટૂંકમાં પરિચય આપો તો એક બિઝનેસ કોચ છે, બિઝનેસ કોચની અંદર ખાસ કરીને એક આઈડિયા કોચ, એટલે કે પોતાના વિચારોથી તમારા બિઝનેસનો ગ્રોથ કેવી રીતે અપનાવવો. આપણી સાથે એક જોડાયેલા વાચક મિત્ર પરેશભાઈએ તો એમની પુસ્તક નીચેનો પણ રિવ્યુ આપ્યો, એટલે આઈડિયા બિઝનેસની અંદર તો એપ્લાય કરે જ છે, એટલે એના કારણે બિઝનેસનો ગ્રોથ થાય છે, એટલે એ આઈડિયા કોચમાંથી એક આઈડિયલ કોચ તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજે આપણે ઈશ્વર સાથેના સંવાદને એમની સાથે ભળવાનું છે, ત્યારે દરેક વાચક મિત્રો પોતાના રિવ્યુ આપવાના છે, તો એ લેખક આજના વક્તા પણ પોતાનો એક રિવ્યુ આપવાના છે, અને રિવ્યુ એટલે કે આપણને પોતાનો આપણે પોતે આપતા હોય એવો અનુભવ થશે, એટલે કે આજના વક્તા આપણા પોતે હોય એવો આપણે અનુભવ થશે. અને સૌથી વિશેષ વાત પરાગભાઈ, આજના જે વક્તા આપણી માટે છે બરાબર ઈશ્વર સાથેનો સંવાદ તો સાધી રહ્યા છે, પણ હાલના સમયની અંદર આ મહામારીની અંદર એવા પણ થોડાક આઈડિયાઝ આપણને લાઈવ આઈડિયાઝ આપવાના છે કે આપણે આપણા બિઝનેસની અંદર એને કેમ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. કેમ કે જ્યારે મારી એમની સાથે વાત થઈ હતી ત્યારે બહુ સરસ મજાની વાત કરી હતી, જે વાત આજે આપણી સમક્ષ લાવવાના છે. તો બધા જ વાચક મિત્રોને એક રિક્વેસ્ટ છે કે ડિજિટલ તાળીઓથી આપણે આપણી સ્ક્રીનને ફૂલ કરી દઈએ, અને એવી રીતે આપણે જોરદાર રીતે સ્વાગત કરવાનું છે. હા, લાઈવ સન્માન તો આપણે ઓનલાઈન કરી રહ્યા છીએ, પણ જ્યારે પણ ઓફલાઈન શરૂ થશે ત્યારે પહેલું સન્માન આપણે ઓફલાઈનથી પણ કરીશું. તો જોરદાર તાળીઓની સાથે પરાગભાઈ વેલકમ કરો આપણે આજના વક્તા. ખૂબ બધી ડિજિટલ તાળીઓ સાથે સાહેબશ્રીને આવકારું છું આ મંચ, અને આ વાચકો આપની રાહ જોઈ રહ્યા છે. સાહેબશ્રી વધારો, ઈશ્વર સાથેના સંવાદથી આપના વક્તવ્યની અંદર આ દરેક વાચકોને રસગોળ કરીએ, અને આપણે વાંચથી વાંચથી સમજદારી સુધીની એમને સફરની અંદર આપણે જોડાઈએ. સાહેબશ્રી મુર્તુજા પટેલ સર, થેન્ક યુ, આભાર. અને આમ તો ઈજિપ્તમાં વર્ષો સુધી રહ્યો છે, એટલે એમ કહેવાય ને કે શુક્રિયા શુક્રન જિદ્દન, એક અરેબિક સ્ટાઇલની અંદર. પણ આપણી આપણી દેશી સ્ટાઇલની અંદર કે આભાર બધાનો. આજે તો ભીનો ભીનો કરી નાખ્યો છે મને, એમાં ખાસ કરીને પરેશભાઈ આવે તો અમારી બુક ની શેર કરીને મને મને એમ લાગ્યું કે અરે મારો દિવસ બનાવી નાખ્યો આખો. પ્રેમ છે આ બધો જ, લવ દુનિયા આખી જે મોહબ્બત પર જે ટકેલી છે, અને ખરેખર તો એમ કહેવાય કે અટકેલી પણ છે, ટકેલી છે, લટકેલી છે, આપણે એની જે રીતના પનિંગ કરી શકતા હોય તો એ રીતના કરી શકીએ. મને ખુશી એ વાતની થાય છે કે આજે પહેલી વખતે કન્વર્સેશન્સ વિથ ગોડની હું વાત કરવાનો છું, પણ એ પહેલા કરતા પહેલા મને દરેકે દરેક દોસ્તો જે લોકો આ ઇનિશિયેટ લે છે રીડિંગ માટેનો અને કંઈક શેર કરે છે અને વાંચે ગુજરાત, એ ખરેખર આપણે એમ કહીએ કે એક નાનકડો ઇનિશિયેટિવ છે, પણ એનું જે ઇમ્પેક્ટ પડશે, પડી રહી છે અને પડશે, કદાચ અત્યારે એની ઇમ્પેક્ટ તરત ન ખબર પડે, પણ આવનારા સમયની અંદર એક નાનકડું એક એક ટીપું કહેવાય, એ ટીપું કદાચ એ વિસ્તારીને ધીમે ધીમે એની જે ઇમ્પેક્ટ બનાવશે એનાથી કદાચ વાચકોની અંદર અને શેર કરનારાઓની સંખ્યા વધતી જશે. અને મારી મારા ખાસ બ્લેસિંગ્સ છે કે આ કામ હજી વધારે ને વધારે વધતું જાય અને વિસ્તરતું જાય. એટલે ખાસ આગળ વાત કરું એ પહેલા બીજો એક પોઈન્ટ કીધું કે જેમને જે સવાલો હોય હું કદાચ કોશિશ કરીશ કે જે મને જલ્દી મારું વક્તવ્ય કમ્પ્લીટ કરું, પણ મજા એવા છે કે કોઈક સવાલ કરે, કારણ કે જે સવાલની અંદર જે ઇન્ટરેક્શન છે, જે વાતચીત છે, જે જે ક્વેશ્ચન અને આન્સર્સ છે, એની અંદર જે મજા છે ને એની વાત એની મજા કદાચ બીજામાં નથી આવતી. શું કામ કે એ ઇન્ટરેક્શન જે વાતચીતની ઉપર જ જેટલા પુસ્તકો બન્યા છે, એ પછી ભગવદ્ ગીતા હોય, કુરાન શરીફ હોય કે બાઇબલ હોય, બીજા જે પણ પુસ્તકો છે,
ઈશ્વર સાથે વાતચીત કરી, પણ આપણે સવાલ થાય કે ઈશ્વર એ વળી કેવી રીતે વાતચીત કરે? તો આપણે એમ થાય કે ભાઈ એ તો આપણી એની પાસે ટાઈમ હશે મારી સાથે વાત કરવાનો. પણ નીલ એટલે કે એનો જે ઓથર છે એની સાથે એવી અજબ ઘટનાઓ બધી બનેલી છે જેની હું વાત હમણાં થોડી વારમાં કરવાનો છું, પણ એનું એક બેકગ્રાઉન્ડ આપી દઉં. બેકગ્રાઉન્ડ એવું છે કે આ પુસ્તક મારા હાથમાં નહોતું આવ્યું, એકચ્યુઅલી અવાજ આવ્યો હતો, પુસ્તકનો અવાજ આવ્યો. એટલે એ પુસ્તક મને પ્રિન્ટેડ ફોર્મેટ આવવાને બદલે ઓડિયો ફોર્મેટની અંદર આવ્યું હતું. હું થોડું ફ્લેશબેકમાં ચાલુ જોઉં. 2016 ની શરૂઆતમાં 2015 ના એન્ડમાં અને 16 ની શરૂઆતમાં મારી સાથે બહુ મસ્ત મજાની અને બહુ જ યુનિક, કદાચ હું એમ કહી શકીશ કે 40 યર્સ ના અંદર ન બને એવી ઘટનાઓ બનેલી. 42 યર્સ, સોરી. તો 2015 ની અંદર હું લગભગ 15-20 દિવસ માટે અમેરિકા ગયો હતો અને બહુ જ આમ ખુશ થઈને બધો અમારા એક સોશિયલ પ્રોગ્રામ્સ હતા એ બધા એટેન્ડ કરીને જ્યારે હું રિટર્ન થઈને આવ્યો ત્યારે જેવો આવ્યો ઘરે કે થોડા દિવસની અંદર જ એમ લગભગ 3-4 દિવસની અંદર મને મેસેજ મળ્યો મારા મમ્મીની પાસેથી કે હું ઇજિપ્તમાં રહું. અને ત્યારે મારા મધરે કીધું કે મારી તબિયત બહુ જ ખરાબ થઈ રહી છે, દીકરા તું આવી જતો હોય તો કદાચ હું બહુ લાંબુ નહીં જીવી શકું. ત્યારે મને થાય કે મમ્મી જો આવું કહેતી હોય કે હું લાંબુ નહીં જીવી શકું ત્યારે આમ થોડી ફિકર તો થઈ જાય. પણ એમને ચેસ્ટની અંદર એટલે કે હાર્ટની અંદર જે વાલ્વની અંદર તકલીફ હતી એના સબબથી એમને આખું કફ જામ થઈ ગયા હતા અને એમને આઈસીયુની અંદર ભરતી કરવા પડ્યા હતા. અમારા ફેમિલી મેમ્બર્સે તો બધું આ બધું સંભાળી લીધેલું, પણ હું જરા થોડો ડઘાઈ ગયો. આમ એવી આદત નહીં કે બધું ડઘાઈ જઈએ, થોડું આમ સાંત્વના રાખીએ કે ભાઈ હા કંઈક થયું છે તો કંઈક સારું તો થશે. પણ જયારે મમ્મીની વાત આવે ત્યારે આપણે ગમે એટલું મોટિવેશન લીધું હોય કે ગમે એટલા આપણે વાંચ્યા હોય પણ એ બધું સેકન્ડની અંદર ઉતરતું જતું હોય છે. એ વખતે તો હાર્ટને મેં મારા પોતાના હાર્ટને સંભાળી લીધું. પણ એ દરમિયાન મમ્મીની સાથે હું વાત તો કરતો હતો કારણ કે શી વોઝ કોન્શિયસ અને એમને લાગે કે ભાઈ હજી એમ મરવા જેવું તો રહ્યું એટલે એવી તો કન્ડિશન નથી આવી કે હું તું આવી જાય પછી એમ કે હું જ્યાં સુધી તને નહીં મળું ત્યાં સુધી તું નહીં મરું એમ એવી એ પાછી મસ્તીખોર ખરી મધર મારા છે ને ગમે એટલી દુઃખવાળી હોય પણ એમને દરેક બાબતમાં મસ્તી તોફાને મસ્તી મજાક કરવું જોઈએ. મને થોડું એમ તો લાગે કે ભાઈ આ મજાક મસ્તી છે એટલે કદાચ એવું એકદમ સિરિયસ બાબત તો નથી, પણ એ તો અહીંયા અમદાવાદ જયારે આવ્યો કેરોથી ત્યારે મને ખ્યાલ આવ્યો કે એમની કન્ડિશન તો થોડી હેવી છે. પણ એની હાઉ 3-4 દિવસ સુધી તો એમની સાથે હું ટચમાં રહ્યો, પણ મને કે જે હમણાં એકદમ તરત ન નીકળતો કારણ કે તું અત્યારે હમણાં અમેરિકાથી આવ્યો છે અને પાછો એકદમ ફાસ્ટ તરત પાછું તને કરવાનું ટ્રાવેલિંગ કરવાનું તને કરતા થોડો દિવસ રોકાઈ જા અને તું જો કે મારી કન્ડિશન કેવી થાય છે, સ્ટેબલ થાય છે, થઈ જશે તો પછી આવવાની કંઈક જરૂર નથી. હવે કન્ડિશન તો એકદમ જરા વધી પડી અને એમને ખરેખર આઈસીયુની અંદર જ રાખવા પડ્યા અને પછી મારા ફેમિલી મેમ્બર્સ તરફથી મારી બેન ને મારા બનેવી ને બધાની તરફથી ખાસ ફોર્સ થયો હતો કે આવી જા અને તું મમ્મીની સાર સંભાળ રાખવાનું શરૂ કરી દે. આવી તો ગયો મમ્મીની પાસે, એને ખુશ પણ થઈ ગયા, એની તબિયત પણ મસ્ત મજાની રિકવર થવા લાગી. 15-20 દિવસથી બધું રિકવર જેવું થઈ ગયું દવાઓથી અને દુઆઓથી. પણ એ દરમિયાન મને બીજો એક ઝટકો આવે એવા ન્યૂઝ મળ્યા. ન્યૂઝ એવા હતા કે મારી વાઇફને એ ચાલતા હતા એટલે ઈજિપ્તની અંદર, એ વખતે તો હું મારા બાળકોને મારા વાઇફને ત્યાં ઈજિપ્તમાં મૂકીને આવ્યો હતો. પણ મને ન્યૂઝ એવા મળ્યા કે વાઇફ ચાલતા ચાલતા પડી ગઈ છે અને એમને ડોક્ટરની પાસેથી ડાયગ્નોસિસ કરતા એમ ખબર પડી કે MRI ને બધું એ તો કરાવી દીધેલું, ત્યાંથી એમ કરે કે એના બ્રેઇનની અંદર સિસ્ટ પકડાયું છે અને નોન કેન્સેરિયસ ટ્યુમર છે. હું એકદમ જ પાછો આદ થઈ ગયો કે અરે અહીંયા મમ્મીની તબિયત સંભાળવાની છે એના બદલે મને ત્યાં પાછું એ કરવું પડશે. એટલે વાઇફ મારા એકદમ પાછા ટેન્શનમાં આવી ગયા કે હું ત્યાં હતો નહીં અને અહીંયા મમ્મીની પાસે, તો મને કહે છે કે હવે મારાથી બેસાતું પણ નથી, હું ચેલી પણ નથી શકતી અને મારો કેક લેફ્ટ સાઈડનો હિસ્સો ઓલમોસ્ટ આમ સેમી પેરાલિટિક ઇફેક્ટની અંદર છે. હવે આ કન્ડિશન કે મમ્મીની સાર સંભાળ અહીંયા કોઈ એટલે એમનો સાર સંભાળ માટે આમ બધું આપણે સેટ કરી શકીએ, પણ દીકરો હોય ત્યાં સુધીમાં એમને વધારે અનસત થાય એમ કે હા છે ચલો સારી છે.
પણ બીજી તરફ વાઇફનું આવી રીતના સાંભળીને મને એમ થોડું વધારે દુઃખ થયું. પછી તો ડાયગ્નોસિસ થોડું વધારે એડવાન્સ લેવલ પર કર્યું અને સજેશન એમ મળ્યું કે ભાઈ એ પોતે પણ ઇન્ડિયા આવી જાય અને આપણે અહીંયા આવીને જ પાછું એમનું કન્ટિન્યુશન મેડિકેશન્સ કરીશું. બસ હવે કહેવાય કે 10 દિવસ થયા હતા કે અમેરિકાથી આવી અને આવી રીતના હું અહીંયા અમદાવાદમાં આવી ગયો અને બીજા 15 દિવસ મમ્મીની પાસે રહ્યો અને બીજા અઠવાડિયાની અંદર આવી રીતના મારા વાઈફનું બધું સાંભળ્યું. એટલે બધા એક સાથે કહીએ ને કે ભાઈ પ્રોબ્લેમ્સ આવે તો હોલસેલમાં આવે અને એડવાન્ટેજ મળે તો રિટેલમાં મળે. એટલે બધા હોલસેલની અંદર આખી ચેઇન ઓફ પ્રોબ્લેમ્સ બધી ચેલેન્જીસ સ્ટાર્ટ થઈ. ફાઇનાન્શિયલી તો ચલો એની અંદર આપણે વન ઓફ ધ મેઇન પોઈન્ટ ગણી શકાય, પણ એની સાથે સાથે મેન્ટલી આપણા માઇન્ડને કઈ રીતે સ્ટેબલ રાખવું, આવી કન્ડિશનની અંદર વાઈફનું પણ મેડિકેશન્સ કરવાનું, એને હોસ્પિટલની અંદર આખું બધું, એના જે પ્રખર જે ડોક્ટર છે પુનાની અંદર, એ કદાચ એ પણ એડ કરી દઉં કે એ ડોક્ટર હતા અમારા આપટે કરીને, આપણી જે રાધિકા આપટે છે હિરોઈન, એના ફાધર બહુ મોટા ન્યુરોલોજિસ્ટ છે પુનાના અને દોસ્ત જેવા છે આમાં. તો એની પાસેથી બધું આખું બધી ડિટેલ મળીને એમણે કહી દીધું કે ભાઈ બે ત્રણ વર્ષ સુધી તો હવે સંભાળવું પડશે, ઓપરેશન ને બધું રિકવર તો થઈ જશે. હવે આ બધી કન્ડિશન એક સાથે આવે જ્યારે માણસની, ત્યારે ખરેખર માણસ હલી જાય અને એમ લાગે કે આ સાલું આ સિચ્યુએશનમાંથી કઈ રીતે બહાર અવાશે. અને એ ફિકરમાં ને ફિકરમાં આપણે ઘણી વખતે એમ થાય કે અજાણી રીતે એમ આપણે કોન્શિયસલી ખ્યાલ ના આવે કે ભાઈ આ કઈ રીતના શું કરવાનું છે. સિક્વેન્શિયલ જે કામ કરવાનું એના બદલે અનસિક્વન્સ કેઓસ થઈ જાય આપણી માઇન્ડની અંદર અને ધીમે ધીમે આપણે એવી ભૂલો કરતા થઈ જાય રિલેશનશીપની અંદર, આપણા એટીટ્યુડની અંદર, આપણા વાતચીતની અંદર, જેના સંબંધથી આપણી જે ફિઝિકાલિટી છે એની અંદર થોડો ફરક પડી જાય, આપણું શરીર થોડું ગળાતું જાય, આપણી ખુદની તબિયત પર અસર પડે, આપણા રિલેશનશીપની ઉપર કે ભાઈ અથડો થઈ ગયો અને એકદમ બધાની સાથે બરાબર વાત નથી કરતો અને એવી રીતના થોડી ઘટનાઓ બનતી જાય. તો મારી આદત ખરા કે હું બહુ જલ્દીથી ગુસ્સે તો ન થાઉં, પણ થાઉં ત્યારે એમ થોડી વાર માટે એમ થઈ જાઉં પણ પાછો સ્ટેબલ. ત્યારે મને એક સાથે એટલા બધા પ્રોબ્લેમ્સ આવી ગયા ત્યારે મને એમ થાય કે હવે આ કન્ડિશન શું કરું, એ અલ્લાહ મને તું મને બચાવ કે આ મને આ બધા મારા મધરનું મારે સંભાળવાનું, મારા વાઈફનું સંભાળવાનું, મારા બાળકોના એજ્યુકેશનનું સંભાળવાનું, બધી આટલી બધી ચેલેન્જીસ છે એને કઈ રીતે હેન્ડલ કરું. મને તું કંઈક જવાબ આપ, એવો જવાબ આપ કે જેના સંબંધથી મને સેટિસ્ફેક્શન મળે કે ના હું જે અત્યારે એ કન્ડિશનમાંથી બહાર આવી જઈશ અને એ કન્ડિશનને સોલ્વ કરવાની અને સોર્ટ કરવાની મારામાં તાકાત મળે. અને એમ કહેવાય છે કે જ્યારે આપણે કોઈ પ્રોબ્લેમ્સ ખરેખર દિલથી માંગતા હોઈએ, પ્રોબ્લેમ્સની વાત કરું છું, સોલ્યુશનની મેં વાત નથી કરી, કે આ પ્રોબ્લેમ્સ આવ્યો છે આપણે જાતે આપણે ઉઠાવી લીધેલો છે માઇન્ડની અંદર, ત્યારે એનું સોલ્યુશન્સ આપનાર કોણ છે, ક્યાં છે ને કેવો છે, ઈશ્વર ખરેખર છે તો કેવો હશે, શું હશે, કઈ રીતે આવશે, કઈ રીતે સોલ્યુશન્સ આપશે, બધા સવાલો એટલી બધી આપણા માઇન્ડની અંદર એટલા બધા ભેગા થઈ જાય. અને આપણે એ વખતે ખરેખર ખુદમાંથી આપણા ખુદાને ઓળખવાનું અથવા તો એમને એને 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 આપણે એને ઇન્વાઇટ કરીએ, એને આપણે બોલાવીએ, ત્યારે ખરેખર એ પ્રગટ થતો હોય છે અને આપણને જવાબો આપે છે. કઈ રીતે જવાબો આપે છે કે વાંચતા, એટલે એ વખતે હું મારા લીઝર ટાઈમની અંદર બધી બુક્સ તો વાંચતો હતો અને જ્યારે આ વિચારો કન્ટિન્યુઅસલી આવ્યા કરે કે મને જવાબ જોઈએ છે, મને જવાબ જોઈએ છે, ત્યારે મને આ એક ઓડિયો બુક આવી મારી સામે. એનું નામ હતું ધ કન્વર્સેશન્સ વિથ ગોડ બાય નીલ ડોનાલ્ડ વોશ. ઓડિયો ફોર્મેટની અંદર હતી એટલે તરત જ એના જે બી ઓડિયો MP3 ફાઇલ્સ હતી બધી મેં મારા આઈપોડની ઉપર સેવ કરી નાખી અને જસ્ટ શરૂઆતથી એમ એના ફર્સ્ટ અમુક જે ચેપ્ટર્સ હતા એ વાંચવાનું શરૂ કર્યું. અને બહુ મને ઇન્ટરેસ્ટિંગ લાગી કે આ માણસ જે લેવલની વાત કરી રહ્યો છે એ કદાચ મને આમાંથી મારા જે સવાલો છે મને મળતા તો થશે, પણ એ સવાલની સાથે સાથે જે લેખક છે નીલ ડોનાલ્ડ વોશ એના વિશે મને થોડી વધારે જાણવાની ક્યુરિયોસિટી થઈ. અને ઇન્ટરનેટ ઉપર સર્ચ કરતા મને ખબર પડી કે આ માણસ તો બહુ જ ફેમસ અને બેસ્ટ બુક સેલિંગની અંદર બહુ મોટું નામ છે. હાલાકી આ બુક તો સક્સેસફુલ થઈ ગયેલી 95મી અંદર. બરાબર છે, સંભળાય છે? ઇઝ ઇટ ગોઈંગ બેટર બધાને? હા સર, ક્લિયર. યસ યસ, કમ્પ્લીટ કમ્પ્લીટ સંભળાય છે. ઓકે ઓકે, ફાઇન ફાઇન ફાઇન. ત્યારે હા, એટલે નીલના બારામાં મને જાણવાની અને એ આ જે કન્વર્સેશન બુક શા માટે લખેલી છે એનું મેં થોડો પ્રિવ્યુ લઈ લીધો અને પછી કન્ટિન્યુ કરી. નીલ વિશે મને અદભુત વાતો જાણવા મળી.
હવે આમ જોવા જઈએ તો નીલ ના કિનારે જ રહેલો માણસ, લગભગ 18-19 વર્ષ સુધી નીલ, કેરો એટલે નીલ નો કિનારો. અને આ બાજુ અહીંયા મને બીજો નીલ મળી ગયો. એટલે એ નીલ ડોડાલ વોશે મને એમ થયું કે આ માણસ એવો છે કે ખુદાઈ ખિદમતગાર તરીકે મારી પાસે આવ્યો છે. અને એના વિશે જયારે હું એની બાયોગ્રાફી, એના બીજા આર્ટિકલ્સ અને એની એકચ્યુઅલી આ બુકના માટે હું જયારે ઇન્ટરનેટ ઉપરથી સર્ચ કરીને બધી ડિટેલ્સ બધી સેવ કરીને રાતના જયારે ફ્રી થાવ ત્યારે વાંચતો રહ્યો, ત્યારે મને એમ થાય કે બસ આ તો હવે આપણે કઈ દુઃખ જેવું તો કઈ લાગવાનું નથી, આ માણસ આપણને કઈ ઘણું બધું સોલ્યુશન આપશે. હાલાકી એમ થાય કે આપણી પાસે બધું છે તે છતાં પણ અત્યારે આ માણસ મને ખેંચી રહ્યો છે. દેટ મીન્સ કે ઈશ્વરની એવી મરજી છે કે આપણે આનું એક મીડિયમ બનાવીને આ સિચ્યુએશનને આપણે સોર્ટ આઉટ કરી શકીએ. વિચાર કરો કે મારા જેવો માણસ, આપણે કે ભાઈ આ હોલસેલના અંદર દુઃખો સહન કરીને બહાર આવ્યા છે અથવા તો આપણે આવી રહ્યા છે અત્યારે ઘણા લોકોમાં, આપણામાંથી અથવા તો અત્યારે દુનિયાની અંદર બી ઘણા બધાને એક સાથે એટલા બધા પ્રોબ્લેમ્સ હશે કે એને એક શોર્ટ સોલ્વ કરવા જાય એમાં બીજા કે છે ને તેર એક સાધો ને તેર તૂટે, તો એવી ઘટનાઓ બધાની સાથે બનતી રહે છે. એમાં હું પણ છું, નીલભાઈ પણ છે, લોકો છે. હવે આવું થાય ત્યારે હવે હું હવે આખો કન્વર્સેશન વિથ ગોડના નો જે એક્ચ્યુઅલ બેઝ છે એની હવે વાત કરવાનો છું કે કઈ રીતે બની અને એક આપણને કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે આપણી લાઈફમાં, અને આપણે શું કામ વાંચવી જોઈએ એ બુકને, શું કામ આપણે આપણી લાઈફની અંદર એપ્લાય કરવી જોઈએ. પણ એ કહેતા પહેલા બીજો એક ખાસ પોઈન્ટ કહી દઉં કે એ કોઈ જાતની રિલિજિયસ બુક નથી, કોઈ જાતની કોઈ ફિલોસોફિકલ ફંડા કે એવું કશું જ નથી, કોઈ ટિપ્સ છે કે આ છે, માત્ર ને માત્ર કોન્વર્સેશન્સ છે, માત્ર ને વાતચીત છે. અને કોઈ પણ પ્રકારના ધર્મની કે કોઈ પ્રકારના વાડાઓની કે કશું જ વાત નથી, માત્ર ને માત્ર એક જ ફેક્ટરની વાત છે. અને એ ફેક્ટરનું નામ પાછું એક છે, એક એટલે વન, દેર ઇઝ ઓનલી વન થિંગ, કે આપણે બધા જ એક છે. એટલે હું કદાચ એમ કહીશ કે મારા આખા બુકનો રિવ્યુ અત્યારે મને કહી દેવો એડવાન્સમાં, હું તો માત્ર એમ જ કહીશ કે ભાઈ આ બુક આખી એકના ઉપર જ છે, એટલે એકના ઉપર આખી નાખી એકને આખી વાતચીત થયેલી છે. નીલભાઈ પણ આમ સમૃદ્ધ માણસ, 90s અંદર એની પાસે વાઇફ હતી મસ્ત મજાની, દીકરો હતો એક, બહુ જ મજાનું ઘર હતું જેને આપણે લાખોપતિ તો કહી શકાય, અને મજાની જોબ, પોતે એઝ એ રેડિયો જોકી તરીકે કામ કરે ત્યાંના બ્રોડકાસ્ટિંગ સ્ટેશનની અંદર પ્રાઇવેટ, અને બધા સારા સારા દોસ્તો, એક મસ્ત મજાનું ઘર એમનું, અને પેલું કે છે ને ચહેકતા ધંધા ઓર મહેકતા આંગન, એમ કે ચહેકતા શું કહું એને, ચહેકતા આંગન મહેકતા ધંધા ઓર ક્યાં માંગે અલ્લાહ કા બંદા, બરાબર છે. આવો એક પ્રકારનો એ માણસ છે, એનો કોઈ જાતનું દુઃખ નહીં. પણ હવે સમહાઉ સમવે એની લાઈફમાં પણ એક ઘટના બને છે કે એને એક માઇનર ગાડીનો એક્સિડન્ટ થાય છે, અને એ ગાડીના એક્સિડન્ટથી એની પીઠ, એનું જે ગળું છે એની ઉપર એને બહુ જબરદસ્ત ઇન્જરી થાય છે. બસ આ ઘટનાથી આખી સિરીઝ શરૂ થાય છે. એની વાઇફ સાથે એને વાંકવું પડે છે, એને એનું દીકરાનું કંઈક ગુજરી જાય છે, એની જોબ ચાલી જાય છે, અને એ બધા સિચ્યુએશનની અંદર છેલ્લે મકાન માલિક હોય છે એનો, એને ઘરમાંથી કાઢી મૂકે છે એનો મોટો એક ફ્લેટમાંથી. એ માણસ એટલો બધો, જે માણસની વાઇફ જતી રહે, જે દીકરો ગુજરી જાય, જોબ ચાલી જાય, અને છેલ્લે ઘર પણ જતું રહે, અને જ્યારે આવી સિચ્યુએશન આવે હોલસેલની અંદર, સુપર હોલસેલની અંદર, ત્યારે માણસ ખરેખર ખવાઈ જતો હોય છે, નખાઈ જતો હોય છે. અને માણસ એમ કહે કે ભાઈ લાખોપતિ હોય કે કરોડપતિ હોય, પણ એ માણસ રોડપતિ બની જાય. અને એવું જ થાય છે નીલની સાથે કે માણસ ટોટલી રોડપતિ બની જાય છે, એ ફૂટપાથ ઉપર આવી જાય છે, અને એવી કન્ડિશનની અંદર આવી જાય છે કે એને કચરાના ડબ્બાઓમાંથી બધું જે બી બચેલું ફેંકાયેલું હોય કચરાના ડબ્બાઓમાં, ત્યાંથી બધું ખોળી ખોળીને દિવસ સુધી કોઈ ખાવાનું ન આપે, અને એવી કન્ડિશનમાં જયારે આવીને રોડ પર કોઈ બાજુ એમ સાવ લગર વગર હાલતમાં બેસી રહે, અને કોઈ ભૂલે ચૂકે કોઈ ખાવાનું આપી પણ, હવે અમેરિકામાં બહુ જલ્દી બધા આપવાનું નથી હોતા, બધા ફેંકી દેતા હોય છે કચરાના ડબ્બામાં, ત્યારે આ માણસને આ બધી ખાવા પીવાની વસ્તુઓ ખોળીને શોધીને એને સુકાયેલી સડેલી વસ્તુઓ ખાઈ ખાઈને એનું જીવન એને કાઢવું પડે, અને રાતના કોઈક પેલા જે શેલ્ટર હોમ હોય કે જ્યાં કોઈ એ રહેવામાં બી એને પૈસા આપવા પડે, એની પાસે પૈસા પણ ન હોય, ત્યારે એવી કન્ડિશનની અંદર જે સૌથી ખરાબમાં ખરાબ હાલતમાં એને રહેવાનું આવે છે, અને માણસ એટલો રડે છે
ईश्वर ने गाड़ो आपवानुं शुरू करे छे कि तू तो एकदम क्रूर छे, तू नराधम छे, तू तारे तारा मां कोई मर्सी नथी, तू तो मारा जेवा इंसान ने बर्बाद करी नाख्यो, मारी जिंदगी नी अंदरथी बधुं मारुं सुख छीनवी लीधुं ने आ ने तेने एटलो बधो एटली बधी गाड़ो आपे એની લિટરલી રાત પડે ને સુવા જાય ત્યારે એને ગાળો જ સૂજે કે બીજું એને બીજું કશું સૂજે જ નહીં. અર્ધી રાત સમજો ને ત્રણ ચાર વાગ્યા સુધી એનું આજ કામ ચાલે ને પછી જયારે થાકી જાય એના મનોમન થતી પછી સુઈ જાય ને પછી બપોરે 12-1 વાગે જાગે અને એમાં બી કોઈ પોલીસના ડંડા અથવા તો કોઈ પોલીસ આવીને અથવા તો કોઈ એના પેલા શેલ્ટર હાઉસ વાળા હોય ને ઉઠાડીને અહીંયાથી ભગાવીને મૂકી દે. તો આવી જિંદગીથી એ માણસ એટલું બધો ત્રાસી ગયો હતો પણ સમ હાઉ સમ વે આટલી બધી ગાળો આપે અને જયારે એની સામે ખરેખર એમ થાય કોઈ અવાજ આવે ને કોઈ એક 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 સમયે એ કોઈક બેન્ચ ઉપર બેઠો હોય હારી થાકીને સાવ ખરાબ હાલતમાં અને એને એકદમ અવાજ આવે કે બોસ તું જેને શોધી રહ્યો છે એવું હું તારી પાસે છું આજે. તો એને પૂછે છે કે તું કોણ છે કે તે કોને બોલાવ્યો છે. હું તો ઈશ્વરને બોલાવું છું, તું કોણ છું. એની અંદરથી જ સવાલો પેદા થાય છે અને એની અંદરથી જ સંવાદો શરૂ થાય છે અને એને એમ થાય છે કે આ ખરેખર ઈશ્વર છે, તું ઈશ્વર છે, તું મારી સામે આવો, મને તારે જોવો છે. તો કે તું અત્યારે મને જોવાની વાત ન કર, તું મને સાંભળવા માંગે છે ને, તો હું તને જે સાંભળવું છે અથવા તને જે સવાલોના જવાબો જોઈએ છે બધા મારી પાસે છે. અને તે ઘડીથી શરૂ થાય છે કન્વર્સેશન્સ વિથ ગોડ. તો કે તેમ બધી વાતો બાજુ પર એને પૂછે કે તે મને બરબાદ કેમ કર્યો, તને ખબર છે હું આ કન્ડિશનની અંદર આવ્યો છું અને મને આ પરિસ્થિતિની અંદરથી આ પરિસ્થિતિમાં નાખનારો તું જ છે અને તું હવે મને આ પરિસ્થિતિ બહાર કર, હું અત્યારે બહુ જ ખવાઈ હું નખાઈ ગયો છું, બરબાદ થઈ ગયો છું, હવે મને મને પૈસા જોઈએ છે, મને મારી ભૂખ મીટાવી છે, મને મારું ઘર જોઈએ છે, મને મારી ફેમિલી પાછી જોઈએ છે, મને બધું જ પાછું જોઈએ છે, તું મને પાછું લાવી આવ. તો કહે છે કે હું તારા દરેકે દરેક સવાલોના જવાબ આપીશ અને એ સવાલો તને કોઈ પણ હોય તારા કઈ કોઈ એવા સવાલો કે જે સવાલોને તને ક્યારેય જવાબ ન મળ્યો હોય એ બધા જ હું તને સવાલો આપીશ. વિચાર કરો કે કોઈ માણસ એટલો બધો દુઃખી હોય એની પાસે કેટલા બધા સવાલો હોય, એને એમ લાગે કે હું શું પૂછું ને શું ન પૂછું. તો એ ઈશ્વર જ્યારે એને કહે કે હવે તું રિલેક્સ થઈ જા, હું તારી સાથે છું અને તું ચાહીશ એ ઘડીની અંદર હું તને મારા બધા સવાલો આપવાની શરૂઆત કરી. તો કે ના ના ના, તું મને જયારે બધા જ સવાલોનો જવાબ આપવાનો છે તો મને એક કામ કરવા દે, હું એક નોટપેડ લઈ લઉં છું મારું. તો એ થોડા બધા પેપર્સ કલેક્ટ કરીને પેલી કોઈ પેન્સિલ પકડે છે અને એમાંથી બધું લખવાનું શરૂ કરે છે. એના દિમાગની અંદર જે પણ સવાલો થાય પેલા એ સવાલ કરે કે મને આવી રીતના બરબાદ કરનાર તું કોણ છું, મને તારે જોવો છે. તો કે તું મને જે કન્ડિશનમાં વિચારે છે એ કન્ડિશનની અંદર હું અપીયર થયો છું અને હું તારા દરેકે દરેક સવાલનો જવાબ આપીશ. તો કે બસ, તો હું કોણ છું અને મને આ બરબાદ કરનાર તું છે એ મને તેમાં શા માટે કર્યો છે. તો કે ઠંડરક ભાઈ, કન્ડિશનની અંદર હું તને બધું જ પ્રૂવ કરીને આપીશ. અને એ શરૂ કરે છે ઈશ્વર એની સાથે કે આ કન્ડિશન શા માટે પેદા થઈ, શું કામ થઈ, કોણે કરી, કેવી રીતે થઈ અને હવે શું થશે. એ જે સંવાદો જે શરૂ કરે છે તો એમાંથી જે જવાબો મળે છે આપણને એમ લાગે કે કેટલા બધા કેટલું કોમ્પ્લેક્સ હશે, પણ એ કોમ્પ્લેક્સિટીને સિમ્પ્લિસિટીમાં ફેરવવાનું કામ છે આ કન્વર્સેશન્સ બુકની અંદર રહેલા સંવાદો. આપણને એમ લાગે કે એક સવાલ હમણાં આપણે પૂછીએ કે હું કોણ છું, એવી રીતના ઈશ્વરને કોઈ સવાલ કરે કે હું કોણ છું, તો આપણને અત્યાર સુધીમાં ઘણી વાર એમ થતું હશે કે ભાઈ મારું નામ મુર્તઝા પટેલ, પણ એ આપણું નામ છે. હવે એકચ્યુઅલી જે મારું મુર્તઝા પટેલ છું એ હું કેવો છું એ તો મને જ ખુદને ખબર છે. જે મારા વિચારો છે, મારું પોતાના અમલો છે, મારી પોતાની જે એટીટ્યુડ છે, જો હું બીજાની સાથે વાત કરું છું ત્યારે જે રીતના મારા દિમાગની જે કન્ડિશન છે અને એ કન્ડિશનને અપ્લાય કરીને હું સામેવાળાની સાથે કઈ રીતે હાર્મોની ક્રિએટ કરું છું અને એની સાથે કઈ રીતે કોઓર્ડિનેશન કરું છું, આ બધા જે એક્ટિવિટીઝ આપણે કરીએ છીએ એનાથી આપણી પોતાની ઓળખ બને છે અને એ ઓળખ પરથી આપણે આપણી પોતાની જાતને કહીએ છીએ કે ભાઈ હા હું મુર્તઝા પટેલ એટલે આવો છું, હું આવા સ્વભાવ વાળો છું અને મને આ મારા પોતાના આ વિચાર છે અને મારા પોતાના આ પ્રકારના આચાર છે અને એના પરથી આપણું પોતાનું એક એક કેરેક્ટર ડેવલપ થાય છે અને કેરેક્ટરને આપણે બિઝનેસની લેંગ્વેજમાં કહે છે કે બ્રાન્ડિંગ, સેલ્ફ બ્રાન્ડિંગ. તો આ પુસ્તક એવું જ કન્વર્સેશન શરૂ કરે છે અને નીલભાઈ એને સવાલો કરતો જાય છે અને આપણે કહીએ કે ભાઈ વાતચીતની અંદર આમ યુઝ્યુઅલી એમ કહે કે ભાઈ આપણે એક ઇન્સાનો છે ત્યારે કોઈ એક જણ આપણને સવાલ
ત્યારે તારે થોડી સેકન્ડ માટે આપણે વિચાર કરીએ, હા સવાલ નો તો આપણે મનમંત્ર કરીને આવ્યો, બરાબર જવાબ આપ્યો કે સામે વાળાને એનો જવાબ ગમે પણ અને એને માઠું પણ ના લાગે અને એને સેટિસ્ફેક્શન મળે કે ભાઈ મારા સવાલ અરે મારા જવાબથી એને સાંત્વના મળી, શાતા મળી. પણ આ બુકની અંદર એવું કશું જ નથી. જેવો સવાલ કમ્પ્લીટ થાય કે એ સવાલની સાથે જ એનો જવાબ પણ શરૂ થાય. એટલે એને કહે છે કે હું જે સવાલ કમ્પ્લીટ કરું છું ને તારો જવાબ આપી દે છે, કે જે તારો આપણા દરેક સવાલ એ ખુદ જવાબ છે. પેલો ચોંકી જાય છે લેખક, કે અરે સવાલ ખુદ જવાબ છે? તો કે હા, અત્યારે તું જે પણ વિચારી રહ્યો છે એ બધું જ મને ખબર છે. તું અત્યારે શું કહી રહ્યો છો અને શું કહેવાનું છે એ પણ મને બધું જ ખબર છે. કે કઈ રીતના? એવી રીતના એને ધીમે 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 કરતા કરતા એની ઓળખથી એની સેલ્ફ એના પોતાના અંદરની રહેલી ઓળખ એને પહેલા બહાર કાઢે છે, પછી એના આજુબાજુના એન્વાયરમેન્ટની ઓળખ એને બતાવે છે, પછી એના ઘરની, એના સ્ટ્રીટની, એના દોસ્તોની, એના એના સાથે રહેલા દરેક લોકોની, પછી એના એરિયાની, એના સિટીની, એના 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 સ્ટેટની, એના કન્ટ્રીની, અને છેલ્લે આખા ગ્લોબલ લેવલના. એ જે સર્વા એ જે જે કોન્વર્સેશન્સ કર્યા છે, મને એમ થાય છે કે કેટલું સરળ અને કેટલી નીલભાઈને આ સવાલો પેદા થવા અને એની સામે એ જવાબો મેળવવા, એ સવાલોના જવાબોને એકદમ સિમ્પલ લેંગ્વેજની અંદર કઈ રીતે લખવું, એ આપણને પ્રથમ નજરમાં તો એમ લાગે કે બહુ કોમ્પ્લેક્સ કામ હશે, પણ નીલભાઈએ આ જ કામ એટલું બધું આસાન કર્યું છે, એટલું બધું ઇઝી કર્યું છે. અને જો તમને એમાં ઇન્ટરેસ્ટ પડી જાય તો તમે જ્યારે શરૂ કરો ત્યારે શરૂઆતમાં એમ લાગે કે ભાઈ આ શું થઈ રહ્યું છે, આ કઈ કઈ તરહની વાતચીત છે, થોડું આમ થોડું સ્લાઇટલી કેવોસ લાગે, પણ એની જે એક રિધમ જ્યારે બની જાય થોડા પેજીસની પછી, અને પછી એ જે સવાલોના જે જવાબો આપણને અંદરથી જે જાણવા મળે છે, ત્યારે જ્યારે કન્વર્સેશન્સ એક સમાપ્ત થાય, આમ તો જોકે એમ કહેવાય છે કે ક્યારેય સમાપ્ત નથી થયું, કારણ કે એની બુકની અંદર હંમેશા એ લખેલું છે કે અનફિનિશ્ડ, દિસ વિલ કન્ટિન્યુ ફોર એવર. બાય ધ વે, આડી વાત કરી દઉં કે ડિઝની જ્યારે કમ્પ્લીટ થયું હતું ડિઝનીલેન્ડ, ત્યારે વોલ્ટ ડિઝનીએ પણ એનું એક સેન્ટેન્સ કીધું કે વોલ્ટ એટલે કે ડિઝનીલેન્ડ ક્યારે પણ સમાપ્ત નથી થવાનું, એ કન્ટિન્યુઅસલી ચાલવાનું છે. આ જગ્યાએ અમેરિકામાં નહીં તો અમેરિકાની બહાર પણ એનું ડેવલપમેન્ટ થવાનું છે. તો કોઈ વસ્તુ જ્યારે દિલથી બહાર નીકળે છે ત્યારે એ વસ્તુનો અનંત કાળ હોય છે, એની કોઈ સીમા નથી, એનો કોઈ એની 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 વેલિડિટી નથી હોતી, કોઈ એની ડેડલાઇન નથી હોતી, એ અનંત સીમા સુધી વિસ્તરતું જ જાય છે એના વેવ્સના રૂપે. તો આ કન્વર્ઝેશન્સની અંદર પણ એ જ રીતના આખી બધી વાતચીત બતાવી છે, એમાં એવા એવા અદ્ભુત સવાલો છે. હું એને એ બધા સવાલો તો પોસિબલ નથી આપણે એમના બધી વાત કરી શકીએ, પણ હું એને એના એનું જે એક્સ્ટ્રેક્ટ છે એના જે મેઇન પોઈન્ટ છે એ કહી દઉં કે ભાઈ આપણે બધા જ એકે એક વ્યક્તિઓ, એ પછી આપણે હ્યુમન બિંગ હોય કે એક એક ઓર્ગેનિક સબસ્ટન્સ, આપણે બધા જ માત્ર એક જ છીએ. ખાલી એમ કહે કે ભાઈ એક અણુની જેમ વિસ્તરાયેલા લોકો છે અને આ વિસ્તરાયેલા લોકોને આપણે આપણી પોતાની નજરથી જોવાની કોશિશ કરીએ છીએ. તો એ આ પુસ્તક આપણને એ બતાવે છે કે તમે એક છો તો એક કઈ રીતે છો, અને આ એકત્વ યુનિટી કઈ રીતે તમે સાધી શકો. બહુ જ સરળ લેંગ્વેજ ફરીથી કહો, કઈ રીતે એકબીજાને હેલ્પ કરી શકો, કઈ રીતે બીજાને તમે કોઓર્ડિનેટ કરી શકો. અને કશું જ કરવાનું નથી ખરેખર. બીજો પોઈન્ટ એ છે કે જ્યારે તમે હેલ્પ કરો છો ત્યારે સામેવાળાને પહેલા તો તમે સપોર્ટ આપો છો કે ભાઈ હું તારી સાથે જ છું, તારી કઈ બી તકલીફ હોય તો હું તારી સાથે જ છું. એટલે ખુદની આગળ તમે કાનો મૂકો ત્યારે ખુદા બને છે. ત્યારે કાનાની જે શેપ છે એ લાકડી જેવો છે, તો કહે છે કે તમે ખુદાનો જ્યારે એને 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 તમે પકડશો, એની લાકડી પકડશો, ખુદની ખુદાની લાકડી, તમે ખુદ પણ ખુદા જેવા બની જશો. એટલે એક લેવલ ઉપર એ જ્યારે એમ કહે છે કે હવે તું તારી જાતને ઓળખે છે ને, કે તું કોણ છે, તું ગોડની પાસે આવ્યો છે, તું ગોડની પાસે આવ્યો છે કે ગોડ તારી પાસે આવ્યો છે, આ બંને જ્યારે એ જે ઘડીએ જે સંવાદ થયો છે ને, ત્યારે નીલ લિટરલી રડી પડે છે. અને હું પોતે પણ રડ્યો હતો જ્યારે મારા હેડફોનની અંદર હું આ સંવાદ સાંભળતો હતો. તે વખતે રોડ ઉપર ભર બપોરમાં એક કોઈક રોડ ઉપર ચાલતો હતો અને એ વખતે આ સંવાદ જ્યારે મને, ત્યારે હું થોડી વાર માટે રોડ ઉપર રોકાઈ ગયો અને આઈ સ્ટાર્ટેડ ટુ ક્રાય. એક જગ્યાએ હું બેસી ગયો અને એટલો બધો
કોઈને ન દેખાવી તો ઓબ્વિયસલી થોડી શરમ, પણ એટલું બધું આંસુ પડતા ગયા અને ખબર પડતી ગઈ કે ખરેખર કે આપણે કશું જ નથી, આપણને ખરેખર કોઈ જાતની તકલીફ જ નથી. તકલીફ આપણે આપણા પોતાના મનમાંથી પેદા કરેલી છે. બધું જ આજુબાજુનું એન્વાયરમેન્ટ આપણે જાતે પેદા કર્યું છે. બધી જેટલી જફાઓ છે, જેટલી બધી વફાઓ છે કે બે વફાઓ છે, બધી જ ફેક્ટર્સ બધા આપણે જાતે પેદા કર્યા છે. અને એમાંથી જ જેવી રીતે કહીએ ને ગેમ, આપણે ગેમ પોતે ખુદ ડેવલપ કરી હોય અને આપણને જ ખબર હોય એનું સોલ્યુશન કઈ રીતે લાવવું અને ગેમને કઈ રીતે રમવું અને એનું એનું લેવલ કઈ રીતે અચીવ કરતા જવું, એ આપણને જો ખબર પડી જાય તો પછી આપણી ખુદની જિંદગીની ગેમ આપણને કોઈ પણ ટાઈમે, કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સંજોગોમાં રમતા રમવું એ આસાન બની જાય. અને એવું જ લાઈફનું આ જે ગેમ છે એ કઈ રીતે રમવી અને એને કઈ રીતે ઓળખવી અને ઓળખી અને એ બીજાને એ ઓળખ કઈ રીતે ડેવલપ કરાવવામાં હેલ્પ કરવી. એમ નહીં કે ભાઈ તમે જાણી ગયા તમારી લાઈફનો સિક્રેટ, તમે કે લાઈફનો મીનિંગ જાણી ગયા, હવે બધાને તમે પકડીને કહો કે ના તમે આમ વાંચો, તમે આમ કરો, તમે આમ જ છો, તમે ફલાણું છો, ડિમકું છો, ના કશું જ નહીં. એ પ્રકારનું એન્વાયરમેન્ટ તમે તમારા ખુદની અંદર જ કઈ રીતે પેદા કરો અને એ પેદા કર્યા પછી બીજાની અંદર એની ઇમ્પેક્ટ કઈ રીતે પડે અને બીજાની અંદર એ લાઈફ ટ્રાન્સફોર્મ કઈ રીતે થતી જાય, ત્યારે કન્વર્ઝેશન્સ વિથ ગોડ નામનું જે આ પુસ્તકની જે મેઇન જે અર્ક છે એ સાર્થક થાય છે. એટલે બહુ જ પ્રચલિત પેલો શેર છે ને અલામા ઇકબાલનો કે ખુદી કો કર બુલંદ ઇતના કર તદબીર સે પહેલે ખુદા બંદે સે. એકચ્યુઅલી તદબીર નામ છે, એટલે કે કોઈ કામ કે કોઈ તમે કામ, આપણે લગભગ બધા એમ કહેતા હોય છે કે તકદીર સે પહેલે, તકદીર જેવું કશું નથી અંદર, પર તદબીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે કે તેરી રજા ક્યા હે. એટલે એ લેવલ પર છે કે ખુદાને તો એ આપણને બધા કોડ આપ્યા છે અને આ કોડને બહુ જ સિમ્પ્લિફાય કઈ રીતે જમાવાના છે અને કઈ રીતે ઓળખવાના છે, એ ઓળખીને કઈ રીતે એને અપ્લાય કરવાના છે. ખરેખર તો જોવા જઈએ ને તો હું સિમ્પ્લિફાય કરવા માટે એમ કહું છું કે ભાઈ અપ્લાય શું કામ કરવા, એ તો એટલું નથી કહેતો કે ભાઈ અપ્લાય કરો, એને જે તમારી પાસેથી જે એને ફ્લો થવા દો અને તમે ખાલી લાઈફની અંદર જે પણ એક્સપિરિયન્સ જે મળે છે તમને એ એક્સપિરિયન્સને એન્જોય કરો. એટલા માટે કોઈ ગોલ સેટિંગની વાત એ કરતો નથી, કોઈ જાતના ડ્રીમ્સની પણ વાત નથી કરતો. એ આપણને કહે છે કે ભાઈ આ વસ્તુને માઇલસ્ટોન રાખો અને આ વસ્તુને આ કરો, એવી કોઈ પ્લાનિંગની પણ વાત નથી. કહે છે કે જે થાય થવા દો, એને એન્જોય કરો, એને કોઈ પણ રીતે તમારા કોઈ બી એનાલિસિસનું પેરાલિસિસ થયા વગર તમારી લાઈફને એટલું લાઇટ રાખો અને આ લાઇટને જો તમે એક્સેપ્ટ કરી લેશો તો તમે ખુદ એટલા બધા લાઇટ બની જશો અને એ લાઇટ તમને તમારા ખુદને તો પ્રજ્વલિત કરશે, તમને આજુબાજુને તો તમારા ખુદને તો શાઇન કરશે પણ આજુબાજુના બધા લોકોને પણ એની રોશની આપશે. એક ત્રીજો પોઈન્ટ, એટલે ખાસ એક એ જે સંવાદની વચ્ચે મને જે અપીલ કરી ગયો, આપણે ઘણી વાર એમ કહીએ છીએ કે જિંદગી એક ગિફ્ટ છે, ભેટ છે. એ ભેટ નામનો એક શબ્દ એને બહુ ફાઇન રીતે ડિફાઇન કર્યો છે. ઇંગ્લિશમાં આપણે એને પ્રેઝન્ટ કહીએ છીએ, PRESENT. તે કહે છે કે ઈશ્વર એમ કહે છે કે તે તમે લોકોએ ઇંગ્લિશની અંદર એક શબ્દ બનાવ્યો છે પ્રેઝન્ટ, એટલે કે વર્તમાન કાળ. તેને તું અલગ પાડને તો નીલ કહે છે PRESENT, એટલે પહેલાથી મોકલાવાયેલું. તો પ્રેઝન્ટ ને એ જ્યારે PRESENT કરીને ડિફાઇન કરે છે ત્યારે કહે છે કે કોઈ પણ વસ્તુ, લાઈફની કોઈ પણ ભેટ હોય, એ પછી ખુદની જાત હોય કે આપણી આજુબાજુનું જેટલું પણ એન્વાયરમેન્ટ છે, જે પણ લોકો છે, એ ઓલરેડી આપણી પાસે મોકલાયેલા જ છે અને એને એક્સેપ્ટ કરવું, એને સ્વીકારી લેવું અને આપણી સાથે એને કનેક્ટ રાખવું, એ જ પ્રેઝન્ટમાં રહેવાની કળાનું સિક્રેટ એ અંદરથી ખુલે છે. કદાચ ઓશોએ પણ આ વાત કરેલી છે અથવા તો બીજા બધા જેટલા આપણા જે સેન્ટ જેને આપણે કરતા હોઈએ છીએ, એ પછી આપણા રામ હોય, કૃષ્ણ હોય, કે પૈગંબર સાહેબ હોય, કે ઈસુ ખ્રિસ્ત હોય, આ બધા જ આ પ્રેઝન્ટની વાત કરીને, કોઈ ધાર્મિકતાની વાત નથી કરતા, માત્ર એક આધ્યાત્મની એવો 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 સિમ્પ્લિફાઈડ સિક્રેટ આપણી સામે ખોલી દે છે. અને જો એ ખોલીને આપણે જેને અપ્લાય કરીએ છીએ તો હું માનું છું કે કદાચ આ જિંદગીની અંદર અથવા તો આ દુનિયાની અંદર એ એકત્વની સબબથી ઘણા બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન્સ આવી જાય. એટલે હું એમ પણ નથી કહેતો કે તમને આ બુક વાંચવું જ જોઈએ, હવે તમે વાંચજો, હા પ્લીઝ આ બુકને દેતો, તમારી મરજી. તમને એમ લાગતું હોય કે ભાઈ મારી લાઈફની અંદર મારે હજી ઘણા બધા સવાલોનો જવાબ જોઈએ છે અને મને મારા ખુદના અંદર રહેલા ખુદાની સાથે વાત કરવી છે, તો તમે આ બુક વાંચવાની બહુ મજા આવશે, એક અલગ પ્રકારનો અનુભવ થશે.
અને એમ લાગશે કે લાઈફ કેટલી બધી મસ્ત છે, કેટલી બધી અલમસ્ત છે, એટલે કે જીવવા જેવી છે. ભલે ગમે આજુબાજુ આપણી બાજુ ગમે તેટલા પ્રોબ્લેમ્સ હોય, પણ એ પ્રોબ્લેમ્સ ને પ્રોબ્લેમ્સ ન ગણીને, ચેલેન્જીસ ગણીને આપણે એને એક્સેપ્ટ કરીએ અને એને ગેટ ગોઈંગ કરીએ, તો હું માનું છું કે કદાચ આ દુનિયામાંથી ઘણા બધા દુઃખ દર્દો દૂર થઈ જશે અને માણસ ધીમે ધીમે ફરીથી એ ઘટના તરફ આવશે કે જે ઘટનાને આપણે સતયુગનું નામ આપ્યું છે. અને સતયુગની ઘટનાનું પણ અંદર સિક્રેટ ખોલવામાં આવ્યું છે. હવે આમ તમે કહેશો કે લાઈફના ઘણા બધા એસ્પેક્ટ છે, તો બધા દરેક પ્રકારના એસ્પેક્ટની અંદર એમણે વાત કરેલી છે. જેમને ઇન્ટરેસ્ટ હોય બધા સિક્રેટ જાણવાની અંદર, તો આ બુક ખરેખર એન્જોય કરાવશે. થેન્ક યુ સો મચ. હવે તમને તમારામાંથી કોઈની જે સવાલ કરવા હોય એ મને બેશક પૂછી શકે. અહમ બ્રહ્માસ્મી, વેરી નાઇસ, એક્સેલન્ટ. કેતનભાઈ બહુ જ સારી વાત કરી. અહમ બ્રહ્માસ્મીનું ઇંગ્લિશ વર્ઝન છે આ, બરાબર છે. એટલે હું એમ કહીશ કે ગીતા એ પણ એ જ વાત કરી છે, કુરાન મજીદની અંદર પણ એ જ વાત કરી છે. પણ આપણે એને છે ને એક આપણા પોતાના બાયસથી જોઈએ છે કે ના, આપણે જે અત્યાર સુધીમાં આટલા બધા આટલું બધું શીખીને આટલો બધો સોશિયલાઇઝ થઈને આવે હોય ને, આપણને એમ લખે ના હું જે વિચારું છું એવું જ સામે એવું થવું જોઈએ, એવું કશું જ નથી. એની અંદર ટોટલી ન્યુટ્રલ વાત છે અને આ ન્યુટ્રલાઇઝ બનવાની જ ઘટના છે, એનું નામ છે કન્વર્ઝેશન. આઈ હોપ કે મારી વાત કદાચ તમને કંઈક એન્જોય કરાવી હશે, શેર કરેલી વાત તમને ખુશી આપી હશે. અને જો ખુશી આપી શકે તો એ મારામાં રહેલા ઈશ્વરને હું થેન્ક્સ કહું છું અને તમારા બધાનો થેન્ક્સ કહું છું. કોઈની સવાલ હોય તો મને પૂછી શકે છે. યા પ્લીઝ રાજેશ ભાઈ, મને ઓડિયો થી પૂછી શકશો? વી ડોન્ટ વરી અબાઉટ ડુઈંગ થિંગ. હું જરા સ્પેક્ટ કરી દઉં, મારો ચશ્માથી બહુ મસ્ત લાગુ છું, હા જોજો. તો થેન્ક્સ મુતદ, ઓકે, માય પ્લેઝર. મને કોઈ બી સવાલ હોય તો ઓડિયો ઓપન કરી શકો. રજનીભાઈ, આપણે કોઈને પણ સવાલ પૂછવાની છૂટ આપી શકીએ તો એના માટે આપણે ઓડિયો ઓપન કરીશું તો બેટર રહેશે. જ્યારે બધા રસ્તાઓ બંધ થાય લાગે ત્યારે શું કરવું? વેરી ગુડ, આ જ સવાલ છે અંદર. આપણે એવું માનીએ છીએ કે બધા રસ્તાઓ બંધ થયા, રસ્તાઓ ક્યારેય બંધ નથી થતા, બધા જ ઓપન છે. આપણે આંખો બંધ કરી દઈએ છીએ અને એવું માનીએ છીએ કે રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે. ખરેખર તો એવું કશું જ નથી. અને એ વખતે આપણે એમ લાગે તો એ જે જગ્યા જે ઘડી જે જગ્યા પર હોય એ જગ્યા પર ત્યાં ને ત્યાં શાંતિથી બેસી રહેવું અને ઈશ્વરને પ્રાર્થના કરવી કે બોસ તું મને અત્યારે એવો રસ્તો બતાવ કે જે રસ્તો મને ખરેખર જેના પર જવું છે. તો હું માનું છું કે કદાચ એ જે રસ્તો તમને તમારા અંદરથી નીકળશે એ તમારું સોલ્યુશન હશે. નેક્સ્ટ, ઓકે, લેટ મી ચેક. મને શબ્દ, ઓકે, એક મિનિટ. હા, મને કોઈ સવાલ, એક મિનિટ, હું જરા થોડું ચેક કરું. મને ઓડિયો દ્વારા કોઈ સવાલ કરી શકશો પ્લીઝ? ધનજીભાઈ કરીને કોઈ છે, એમણે લખ્યું છે, શબ્દ ક્યારેય નાશ પામતો નથી એટલે જ તેને અક્ષર કહેવાય છે. વેરી ગુડ. કોઈ પણ વ્યક્તિ દ્વારા બોલાયેલ હોય છેવટે તે ઈશ્વરના જ શબ્દ. એટલે કે છે ને ઈ સ્વર, આપણે ડિજિટલ લેંગ્વેજની અંદર ઈ એટલે કે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનિક્સ, એનર્જી, અને સ્વર એટલે કે અવાજ. આપણી અંદરથી જે ઈ સ્વર નીકળે છે ને આપણે એને ઈશ્વર કહીએ છીએ. હવે એની ઓળખ કઈ રીતે થાય એનો જવાબ આની અંદર છે. અને એ સિક્રેટ જયારે ખબર પડશે ને ત્યારે ખરેખર ગીતાની જેમ બધા ડાન્સ કરવા લાગશે. એ ગીત મળી જશે ત્યારે બધાને લાગશે ત્યારે બોસ એટલું ઇઝી સિમ્પલ સિક્રેટ હતું, એટલી બધી મજા આવી અને એવું મેં કરેલું, એવું મને ખુદને પણ ફીલ થયું હતું કે આટલી સરળ સિમ્પ્લિફાઈડ થયેલી ડેફિનેશન છે લાઈફની. અને એટલા માટે આટલા બધા વર્ષો, આટલા બધા આટલી બધી હજામત કરી, આટલી બધી આટલું બધું ટેન્શન લઈને ફર્યા. મને સવાલ કરી શકીએ ભાઈ? અનમ્યુટ કરી શકાય તો બેટર છે ભાઈ. રાજેશ આપણે શું નામ છે, બધા ગોલ સેટિંગ લક્ષ્યની વાતો કરતા હોય છે. 5 યર્સ પછી નો ગોલ, 10 વર્ષ પછી નો ગોલ, તો શું આ ગોલ સેટિંગ કરવું જોઈએ કે પછી જેમ લાઈફ આવે એમ ફ્લો કરવું? પહેલા તો ગોલનો અર્થ સમજવો જરૂરી છે.
એકચ્યુઅલી ગોલ એટલે એવું નથી કે ભાઈ આ ટાઈમની અંદર જ તમારે કમ્પ્લીટ કરી જ નાખવો. કારણ કે જયારે આપણે કોઈ વસ્તુને બાંધીએ છીએ ત્યારે આપણે બંધનમાં આવી જઈએ છીએ, અને ઈશ્વર આપણને ક્યારેય પણ બંધનમાં નથી રાખતો, એ આપણને મુક્તિ જ ઈચ્છે છે. એટલે કોઈ પણ ગોલ, એ ગોલને તમે એવી રીતે બનાવી શકો કે જે તમને જે તમને હંમેશા છૂટો રાખે. એમ આપણે એમ વિચારીએ કે ભાઈ મને આ વસ્તુ, મારે આ નવું બંગલો બનાવવો છે, બરાબર છે, પણ એના માટે કોઈ કે ના ટાઈમની અંદર મારે 5 વર્ષની અંદર તો મારો આ એરિયાની અંદર આ બંગલો હશે જ, 5 કરોડનો બંગલો, એની અંદર 1 કરોડનું ઇન્ટિરિયર હશે, એ બધું બધી આપણી બધી જ ઇમેજિનરી વાતો છે. તમે એમ વિચાર કરી છો કે હા મને કે મારે આવું કરવું તો છે, હવે જે ઘડી જયારે થવાનું હશે ત્યારે એ આપણને ખરેખર જરૂર છે એવા બંગલાની, કે આપણે કોઈને બીજાના માટે બતાવવા માટે બંગલો બનાવવાના છે, એ આ પછી ખરેખર આપણે બંગલામાં રહેવું છે, આ બધા જ સવાલોનો જવાબ આપણે ઈશ્વર આપણને પૂછતો જશે. અને એ વાય 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 કરતા કરતા જ્યારે આપણે એ ખરેખર એમ લાગશે કે કઈ મને ખરેખર આ વસ્તુની જરૂર છે, એ ઘડીએ ઈશ્વર આપણને કહેશે ઓકે હવે તારો વાય ક્લિયર થઈ ગયો હશે ને, તો હવે હું તને હાઉ તારો ક્લિયર કરાવી દઈશ, અને હાઉ HOW અને હાઉ એટલે ડર એ બંને દૂર થઈ જશે, અને એ બંગલો ઓટોમેટિકલી તૈયાર થશે. એની ઘણી વાર આપણે તમને કદાચ થોડું હસવું આવે કે ઓટોમેટિક કઈ રીતે તૈયાર થાય, પણ એનો હું સાક્ષી છું અને એના માટેના ઘણા બધા એક્સપિરિયન્સ હું કરી ચુક્યો છું. એ ઓટોમેટિક એટલે કેવું કે આજુબાજુની તમારું એન્વાયરમેન્ટ જેવું બનતું જશે, તમને બંગલા તરફ પ્રેરી જશે, તમારો બંગલો આપોઆપ તમને બનાવવાના એન્વાયરમેન્ટને અથવા તો એના જે ફેક્ટર્સ છે એને સાથે કોઓર્ડિનેટ કરવામાં હેલ્પ કરશે. એની નેક્સ્ટ ક્વેશ્ચન. જી સર, અમે તમે સાહેબ અત્યારે પોઝિશન પર અમે તમને કર્યા છે, એટલે જે પણ મિત્રોના વાચક મિત્રોના સવાલ હોય ને રેસાઈન હોય એમને તમે જ અનમ્યુટ કરી શકશો, એટલે ડાયરેક્ટ તમારી સાથે કન્વર્સેશન. ઓકે 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 ઓકે. મને કોઈ પૂછી શકે હું કોને અનમ્યુટ કરું પ્લીઝ? બે રેઝાઈન છે, જેમને રેઝાઈન કરેલા હોય એમને તમે કરી શકો. એક મિનિટ, જસ્ટ અ સેકન્ડ. મને કળિયુગ સતયુગ એ બધું આપણે ઇન્સાનોએ ડિફાઈન કર્યું છે. ઈશ્વર માટે કોઈ કળિયુગ કે કોઈ સતયુગ કે કોઈ જ પ્રકારનો યુગ નથી. એના માટે માત્ર એક જ વસ્તુ છે, સ્પેસ અને સમય, જે આપણે ડિફાઈન એકચ્યુઅલી એ પણ સમય પણ ખરેખર તો જોવા જઈએ કે એવું નથી. તમે જે ઘડીએ તમારી ખુદને ઓળખીને એની સાથે વાત કરો, બસ એ તમારો ઈશ્વર છે. હવે તમે કઈ રીતે ઓળખો છો, કઈ રીતે છે, એના માટેની પ્રોસેસ છે. એ પ્રોસેસ તમે અંદરથી જાણશો તો તમને ખબર પડી છે. એના માટે તમે આપણા જે પણ એને ઈશ્વરે પણ અંદર કીધું છે કે કેટલા બધા માણસ, કેટલા બધા સંત મોકલ્યા, કેટલા બધા મેસેન્જર્સ મોકલ્યા યાર તને, તો એને બધાને તો પકડ કે કયા કયા સંતો છે. કે જો જીઝસને મોકલ્યા છે, મોહમ્મદે મોકલ્યા છે, પછી રામને મોકલ્યા છે, બધા અલગ અલગ કન્ટ્રીઝ ની અંદર, અલગ અલગ જગ્યાની અંદર. કન્ટ્રીઝ બી તમે લોકો બનાવ્યા છે, મારા માટે તો પૃથ્વી નામની એક જગ્યા છે, કણ છે, એની અંદર આ બધા તમને કોઈ મેસેજ મોકલ્યું છે, તમે જોડે વાત તો કર. એમણે એમણે શું કહ્યું છે એની ઉપર તો તું ફોકસ કર. કે હા યાર, એ તો મારું તો મેં કોઈ દિવસ ફોકસ કર્યું જ નથી. તો કે તું એમને એમને ચાલ એમને ન ઓળખતો, પણ એ જે કહી ગયા છે, જો કરી ગયા છે, એ વિશે જાણવાની તો કોશિશ કર. કે એનું પછી એક્ઝામ્પલ મૂકે છે કે જો આવી રીતના અમે જીઝસ, ખરેખર તો અમેરિકન કલ્ચર છે એટલે અમેરિકાની પહેલા વાત કરશે કે હા ભાઈ જીઝસ જે આમ કર્યું એમણે ખબર છે, આ ઘટનામાં એમણે આ કર્યું છે, તો તને એ ઘટનાની ખબર છે? કે હા મને થોડી આછી પાતળી ખબર છે. તો કે હા એ ઘટનામાં એમણે આમ આમ કરેલું છે. એટલે એ ઘટનાનું આખું એનાલિસિસ કરાવીને આપણને જવાબ આવે છે કે અચ્છા એવું છે. મને તો એટલા સુધીના અંદર હું તો ખાલી માત્ર એક સિંગલ ડાયમેન્શન થી જોતો હતો, પણ એની અંદર પાછળ એમણે આવું કર્યું હતું. એટલે એ ઈશ્વર તમારી સાથે તમારા દરેક પ્રકારના સવાલોનો જવાબ એ ઘડીએ જ આપવા માંગે છે. એટલે સવાલ એ જ જવાબ છે, અને જવાબ પણ એ જ સવાલ છે. દુનિયા આપણને મદદ કરવા માટે છે એવી ભાવના રાખવી, પરફેક્ટ, વેરી ગુડ. દુનિયા આપણને મદદ કરવા માટે છે એવી ભાવના રાખવી, ઓકે, બરાબર. પણ આપણે દુનિયાને મદદ કરવા માટે પણ છે એ તો પહેલા ધ્યાન રાખવું. એ કદાચ હું વધારે એને કહીશ, કારણ કે દુનિયા કરશે ન કરશે એની આપણને ખબર નથી. આપણે શું કરી શકીએ છીએ? આઈ કેન ડુ, ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તમને ઈશ્વર જો સામે મળે મુર્તુઝાભાઈ, તો કયો સવાલ પૂછો? વાવ, સવાલ જ લખી રહ્યો મને ખરેખર.
ઈશ્વર મને સામે મળે, હવે હું એની જોડે દરરોજ વાત કરતો થયો છું. એમ કહેવાય ને કે જે ઘડી મને મન થાય છે તો એની જોડે શેર કરું છું. કોઈ સવાલ જ નથી, મને એમ ખબર છે કે હવે એની ઓળખ આમ આપણને ખ્યાલ આવી જાય કે તું મસ્ત છું યાર, તું બહુ જ. હવે આપણે કે તું આપના સબસે ફેવરિટ બંદા યાર, બસ હવે કોઈ સવાલ જ મને કોઈ જયારે પણ સવાલ થાય છે ત્યારે તું જવાબ બનીને ખુદ મને એનો સોલ્યુશન પ્રોવાઈડ કરે છે. કોઈ સવાલ તો થવાનો મને સવાલ. ઓકે ઉત્પલભાઈને હું જરા અનમ્યુટ કરું, જસ્ટ સેકન્ડ. મારો અવાજ સંભળાય છે સર? એકદમ ક્લિયર, એકદમ. હવે તો ધીમે ધીમે તમારો અવાજ દિલ્લો સંભળાવા લાગ્યો છે પાછલા કેટલા મહિનાઓથી. તો થેન્ક યુ સર. સૌપ્રથમ તો હું આભાર માનું છું. આઈ એમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ જોઈનિંગ ધીસ પ્લેટફોર્મ ટુડે. અભિનંદન આપું છું. બરાબર. મુર્તુજાભાઈ તમારે બોલો. હા યા ઓકે. હા હું પ્રથમ વાર જોડાયો છું આ પ્રવૃત્તિમાં, પણ જેમણે બી આ પ્રવૃત્તિ સ્ટાર્ટ કરી છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમારો સવાલ મેઈન છે એ તમે કરી શકશો? તમે 45 આઈ થિંક મને એવું લાગે છે કે એમને નેટવર્ક ઇશ્યુઝ લાગે છે. નેટવર્ક માં છે કંઈક. રજનીભાઈ જરા હું પૂછી લઉં. બરાબર છે. કોઈ પણ તમે ભંડેરી સાહેબ કહેશો તો જ એમની ઓળખાણ ઝડપથી પડશે. ભંડેરી નામ છે એમનું. ફરીથી કહેશો જરા? ધનજીભાઈ ભંડેરી. ધનજીભાઈ ઓકે. ધનજીભાઈ ઓકે ઓકે. એટલે કે બિઝનેસ માં જેની ભૂલ પડે ને ધનજીભાઈ. હા ધનજીભાઈ વાર્તાનું એક કેરેક્ટર છે, બહુ જ જબરદસ્ત એક વાર્તા છે મારે એની પાછળનું આ કેરેક્ટર છે. એટલે ભવિષ્યમાં કદાચ જાણવા મળશે કે ધનજી શું કરવાનો છું. ઓકે લેટ્સ કમ ટુ ધ મેઈન પોઈન્ટ. યા પ્લીઝ. ઓકે મુર્તજાભાઈ. યસ સર. હવે આપણે જેટલા પણ લેખકો અત્યાર સુધી થયા, બરાબર, એ દરેકે જે કંઈ પણ લખ્યું છે, બરાબર, એ આપણે માની શકીએ કે ગોડનો અવાજ પણ હોઈ શકે એની પાછળ, એના બેકગ્રાઉન્ડ પાછળ, કેમ કે એ કોઈ લેખક બની નથી શકતા. બરાબર. જન્મે છે. આપણે એવું માનીએ છીએ કે કોઈ પ્રયત્ન કરીને લેખક બને, કવિ બને, તો પ્રયત્ન કરીને નહીં બની શકાય. બરાબર. એની પાછળ કોઈક એવી શક્તિ હશે. એના જે અક્ષર છે, એના જે શબ્દો છે, એ વાયા એ વ્યક્તિ ઈશ્વરે મોકલેલા શબ્દો છે એમ માનીને આપણે આ જેટલા પણ પુસ્તકો બહાર પડે છે એનો અભ્યાસ કરવો, એનું વાંચન કરવું, એમાં જ ગોડ ઓફ કન્વર્ઝેશન આવી જશે. આવી બેશક 100% રાઈટ છે તમે. શું કામ કે કોઈ પણ આપણે કોઈ પણ વસ્તુનું સર્જન કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણને એમ કે છે કે ભાઈ, ત્યારે નીલ એને પૂછે છે પણ કે why I am here in the world, what is my intention to live? Okay, you are here for creating something which you know what to create. So tara andar rahela creation factor ne bahar kad ane kai create karto rahe. હવે ક્રિએશન કરતી વખત એમ નથી કરવાનું કે ભાઈ આ વસ્તુ થી સમાજને શું ફાયદો થશે કે નુકસાન થશે. તને શું એક્સપિરિયન્સ લેવો છે અને તારા ક્રિએશન માંથી તને શું ક્રિએટ કરીને શેર કરવું છે લોકોની સાથે, બસ એના ઉપર ધ્યાન રાખ. હવે એનું આઉટકમ શું થશે એની રિસ્પોન્સિબિલિટી પણ તારી છે. શું કામ કે ક્રિએશન તે કર્યું છે. તમે કંઈક બોલો છો, તમે કંઈક સાંભળો છો, તમે કોઈ પણ પ્રકારનું અમલ કરો છો, એ બધું જ એ દરેકની જવાબદારી આપણી પોતાની છે. એ આપણું ક્રિએશન છે. એ ક્રિએશનને તમે ટોટલ રિસ્પોન્સિબિલિટી સાથે અદા કરો છો ત્યારે એ ઈશ્વર તમારી સાથે તમને સાથ આપતો જ રહે છે.
આપણને એમ લાગે કે ઈશ્વર ત્યારે સાથ છોડી દેતો, એટલે છોડી તો દેતો હશે ને, ઘણી વાર એમ થાય કે આપણે ખરાબ કામો કર્યા, પણ ખરાબ કે સારી કોઈ ડેફિનેશન જ નથી. ખરાબ અને સારું આપણે ડિફાઈન કરીએ છીએ, કારણ કે આપણા એટીટ્યુડ, આપણી જે ઘડી આપણે કામ કરતા હોઈએ, જે ઘડી આપણે લખતા હોઈએ છીએ અથવા તો વાંચતા હોઈએ છીએ અથવા તો કંઈક સર્જન કરતા હોઈએ છીએ, એ ઘડીએ આપણે શું આપણે 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 આપણો એટીટ્યુડ કેવો છે એના ઉપર બધું જ આઉટકમ છે. અને એ આઉટકમ આપણે ઘણી વાર એમ લખે છે ને કે આ લેખક કચરા જેવું લખે છે, શું કારણ કે એ ઘડીમાં એ લખે લેખકે કચરો જ વિચાર્યો હોય, એટલા માટે આપણને પણ એવું ફીલ થાય છે. પણ ઘણા લેખકોનું વાંચ્યા પછી અરે વાવ શું લખે છે યાર, આ માણસો ગાંડો નહીં નાખ્યો યાર, દીવાનો કર નાખ્યો, શું કામ? એ ઘડીમાં પણ એ લેખકે પોતાની દીવાનગી અંદર નાખેલી હોય છે, ઇનપુટ કરી હોય છે, અને એના કારણે એ બેસ્ટ સેલિંગ ઓથર બને છે. અને એ કઈ રીતે બને છે, નીલ પોતે પણ બેસ્ટ સેલિંગ ઓથર બને છે એનું સિક્રેટ એ અંદર એ બુકની અંદર ખોલે છે. એ જયારે ખોલે છે ને ત્યારે હું લિટરલી આઈ વોઝ લિટરલી ડાન્સિંગ. મને એમ થાય કે આ માણસ કે સરળ લેંગ્વેજમાં કહી જાય છે. તો તમે જે પોઈન્ટ જે કહો છો એ દરેક લેખકની સાથે થાય જ, બલકે લેખકને આપણે ખાલી ડિફાઈન કર્યો છે, પણ એ લેખકને બદલે કોઈ પણ હોય, એ પરફોર્મર પણ હોય, કોઈ આર્ટિસ્ટ પણ હોય, કોઈ પણ એક સામાન્ય વ્યક્તિ, કોઈ ભિખારી પણ હોય, એ ભીખ માંગતી વખતે પણ એનો એટીટ્યુડ કેવો છે એની પરથી એને એવી પ્રકારની ભીખ મળે છે. એ જ રીતના કોઈ બિઝનેસમેન છે, બિઝનેસમેન જ્યારે પોતાની પ્રોડક્ટ કે સર્વિસ ઓફર કરે છે અને એ ઓફર કરતી વખતે જ્યારે એને એનું રિટર્ન મળે છે, એ રિટર્ન એ ખરેખર એ પ્રોડક્ટ સર્વિસની અંદર રહેલી એની જે એની પોતાની એનર્જી છે, એની પોતાનો એટીટ્યુડ છે, એની ઉપર બધો આધાર છે. આઈ હોપ કે મેં તમને આન્સર આપ્યો હશે. થેન્ક યુ. માય પ્લેઝર. વેલકમ. નેક્સ્ટ. તમે અત્યારે સુધીમાં વાંચેલા બેસ્ટ પુસ્તકનું લિસ્ટ આપશો? યસ આપીશું ભાઈ. મને તમે ફેસબુકની ઉપર ફોલો કરજો અને મેસેન્જરની અંદર મને મેસેજ કરજો કે તમે તમારું નામ અને તમારો ક્વેશ્ચન્સ મને કરજો, તો આઈ વિલ સેન્ડ યુ માય લિસ્ટ. હું હમણાં અત્યારે કહેવા જઈશ તો બહુ લાંબુ લિસ્ટ છે ભાઈ. સર આ તો માનો હિ મત યાર, હમ તો ઇતને પ્રેશર મે થે, ઇતને પ્રેશર મે થે, ઇતને પ્રેશર મે થે, પતા હી નહીં ચલતા થા કબ લેટ આતા થા, કબ જાતા થા, કિસકા આતા હે, કિસકા જાતા હે, કુછ પતા નહીં ચલતા થા. યસ ભાઈ બોલો ભાઈ, નેક્સ્ટ સવાલ. અચારક મિત્રો એ રેઝાઇન કર્યા છે તો તમે જે કન્વર્સેશન કર્યું તો બહુ સરસ છે અને એમાં તમને ગોપણ નામ થાય છે પેશન. થેન્ક યુ રાજેશભાઈ. કે ગોડ તો બધા માટે સરખો જ હોય છે, બરાબર? અમુક ગરીબ, અમુક અમીર, અમુક ઊંચો, અમુક નીચો, અમુક બોબડો, અમુક આમ, તો એવું કેમ ગોડ એમની સાથે કરતા છે? એવું આપણે વિચારીએ છીએ, ગોડ ક્યારેય નથી વિચારતો. પણ આપણે આંખે તો દેખાય છે ને, બધું દેખાય છે, પણ એનો રાઝ છે, એ સુકામ આપ્યું છે. અને એ દરેકે દરેક, હવે હું એમ કહીશ એની પાછળ ઘણા બધા ટેકનિકલ રીઝન્સ તો છે, કારણ કે દુનિયા એમનેમ તો કંઈક પેદા ન થાય ને, એની અંદર સાયન્ટિફિક રીઝન્સ હોય, સ્પિરિચ્યુઅલ રીઝન. આમ તો જોવા જઈએ તો સ્પિરિચ્યુઅલ મેક્સિમમ આપણા અંદર રહેલી સ્પિરિટ એને આપણે ફ્લોમાં મૂકીએ છીએ ત્યારે સ્પિરિચ્યુઅલ બને છે. એટલે સાયન્ટિફિક રીતે ડિફાઈન કરતી વખતે વૈજ્ઞાનિકો એને સાયન્ટિફિક નામ આપે છે, ફિઝિકાલિટીની અંદર ફિઝિકલ નામ આપે છે, પછી દિમાગથી સોચ્યું તો એને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ નામ આપીએ છીએ, અને હાર્ટથી વિચારું તો આપણે એને ઇમોશનલ નામ આપીએ છીએ, બરાબર છે? આ બધું આપણે જાતે પેદા કરીએ છીએ. એટલે કોઈ ઊંચ છે, કોઈ નીચ છે, પેલો કાળો છે, પેલો ધોળો છે, પેલો બટકો છે, પેલો લાંબો છે, અને પેલો ખરાબ છે, અને પેલો સારો છે, બધું આપણું ટેગ છે. એ ટેગ નું ટેગિંગ જો નીકળી જાય ને, તો હું માનું છું કે દરેકે દરેક વ્યક્તિ તમે ચાહવા લાગશો. ગઈકાલે છે ને રાતના એક વિડીયો જોતો હતો, એમાં એક સુફી સંતની એક બહુ ફાઇન વાત કરી, ડોક્ટર મને નામ યાદ નથી આવતું, પણ હું પછી કહું. પણ એમણે બહુ કીધું કે જા, એ બધાને આશીર્વાદ આપતો, જા તુજે ઇશ્ક હો જાય એમ. એટલે કેટલું સરળ છે એમ કે તને જયારે લવ થઈ જશે દુનિયાની, દુનિયાના દરેક દરેક સજીવની સાથે, ત્યારે તમને કોઈ જાતનું કોઈ ઊંચ નહીં દેખાય, કોઈ નીચ નહીં દેખાય, કોઈ જાતનું, તમને બધા સારા લાગશે.
તમને એમ લાગશે કે ભાઈ આ માણસ છે મારા જેવો જ સર્જન છે, આ માણસને હા પોસિબલ છે કે એની પાસે જે મારી પાસે છે કદાચ એવું નથી, એની ઓળખ એને નથી. મારી પાસે જે ઓળખ છે મેં પોતે મને મેં મારા પોતાના નોલેજથી અને મારા અંદર રહેલા મારા ઈશ્વરની સાથે સંવાદ કરીને મેં બહાર કાઢેલી છે એ વસ્તુને એની પાસે એને હેલ્પ કરું કે ભાઈ તું બી ઓળખ. એટલે એ હેલ્પ પણ ક્યારે એને પકડી પકડી ના કહેવાય કે ભાઈ તું હવે તું તારે ભિખારી નથી રહેવાનું ભાઈ, તને તો ધનવાન બનવાનું છે, તને ધનજીભાઈ બનવાનું છે. સોરી ખાસ મેં તમને પટેલ સાહેબ એક વાત કરેલી હતી પટેલની, બરાબર છે? હા હા નો એમને તમારી સાથે વાત કરવી છે. અશ્વિન પટેલ આપણે જે બ્લોગ લખે છે? નહીં નહીં, અશ્વિનભાઈ પટેલ મેં પેલી વાત કરેલી ને પેલા ટેમ્પા ને એમને બધા ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટ એકદમ પ્રમાણિક બની ગયા મારે જોવા છે યાર અશ્વિનભાઈ. અચ્છા આ છે? નહીં નહીં એ તો આપણા ધનજીભાઈ છે. અચ્છા ઓકે ઓકે, મને અશ્વિનભાઈ મેં તમને અનમ્યુટ કર્યા છે. ઓકે એમને એમને અનમ્યુટ કરીએ અને મારે અશ્વિનભાઈ ની જોડે વાત કરવી પડશે. એક જ મિનિટ. હા જી શ્યોર. અશ્વિનભાઈ તમારી ડિસ્પ્લે ઉપર અનમ્યુટ મે. યસ નમસ્તે સાહેબ. નમસ્તે અશ્વિનભાઈ. ઓહો ક્યા વાત હે, તમે તો મેચો મેન છો યાર હોલીવુડ ની અંદર, તો તમે પેલા બોક્સિંગ રિંગ ની અંદર જશો તો તહેલકો મચાવી નાખશો બોસ, એવા મસ્ત છો યાર. મને રજનીભાઈ કીધું કે તમે પહેલા પ્રામાણિક હતા પણ હવે થોડા વધારે પ્રામાણિક બની ગયા છો, તમે તમારું ડોક્યુમેન્ટેશન ને બધું એટલું બધું સારું કરી નાખ્યું છે ને, અને તમારી લાઈફ ની અંદર તમે ઘણા બધા એવા ફેક્ટર્સ હતા કે જે તમને ડિસ્ટર્બ કરતા હતા કે બધાને તમે વાઇફર કટ કર્યા એને તમે ક્લીન કર્યા અને આજે તમે મસ્ત પ્રકારના અશ્વિનભાઈ એટલે કે છે ક્લીન અશ્વિનભાઈ અથવા કે ભાઈ રિફ્રેશ્ડ અશ્વિનભાઈ બનીને તમે આવ્યા છો, એના માટે તમને ખાસ સલામ. તમારા માટે દુઆ કે તમે આવા જ રહેજો, જેવા છો એવા જ રહેજો, કઈ ચેન્જ થવાની જરૂર નથી. તો તમને કઈ કહેવું હોય તો પ્લીઝ પૂછો. પુસ્તક મેં બહુ આખા તો ક્યારે વાંચ્યું નથી જી, પણ તેનાથી મારા જીવનમાં જે દ્રષ્ટિકોણ બદલાણો છે ને એ ખૂબ ગજબનો બદલાઈ ગયો છે. કોઈ પણ મારી ભૂલમાંથી હું કઈ રીતે એમાંથી ઇમ્પ્લિમેન્ટ કરીને સુધારો કરી શકાય તે દ્રષ્ટિકોણ ખરેખર ગજબનો થઈ ગયો. હમણાં જ હજી આપણે લોકડાઉન ના સમયમાં હું ટુ વ્હીલર જતો હતો, મારે શોપ છે તેનો માલ લેવા માટે. ઓકે શોપ સેની છે તમને? ડેરી કરિયાણા. ઓકે ફાઇન. સુપર સ્ટોર ગ્રોસરી છે એટલે હા ગ્રોસરી સ્ટોર. તો ત્યારે હું જતો હતો અને એક ટુ વ્હીલ વાળાને જે પોલીસ વાળા સાહેબ હતા એ ધબધબાટી બોલાવતા હતા, બરાબર, છતાં પણ હું ત્યાંથી નીકળ્યો, બરાબર, અને નીકળ્યો એટલે મારી ઉપર પ્રહાર ચાલુ થયો. પણ મને હવા એ હતી કે મારા ખીચામાં ડેરીનું કાર્ડ હતું, બરાબર, પણ એને પૂછ્યું નહીં અને સીધી ધબધબાટી ચાલુ કરી, એટલે મેં લીવર આપીને ભાગી જવું, બરાબર. એટલે આ ઘટનાથી મને ઘણા કરિયાણા વાળા શું છે કે આવું બન્યું હોય ને એટલે માલ લેવા જવાનું બંધ કરી દીધું, એમ કે ભાઈ આપણે નથી માલ વેચવો હમણાં, એમ ખોટા માર ખાવો એમ, બરાબર. પણ મારે પુસ્તક મેં અગાઉ વાંચેલું હતું કે આપણે કોઈ પણ ભૂલ કરી હોય એમાંથી આપણે શું શીખી શકીએ એમ, તો ત્યારે મને એવો વિચાર આવ્યો કે ભૂલ તો મારી હતી કે ભાઈ કાર્ડ હતું તો તારે ગળે ટીંગાડવું જોઈએ ને એમ, બરાબર, રાઈટ રાઈટ, કેમ રાખીને હું ફાયદો એમ, પરફેક્ટ, વેરી ગુડ. એટલે ત્યાર પછી મેં જે કાર્ડ હતું એ ગળે ટીંગાડવાનું ચાલુ કર્યું, બરાબર. એનું એવું કે પછી ગમે ત્યારે નીકળું ને તો કોઈ પણ ઉભા હોય ને તો એમ કે જવા દો જવા દો જવા દો, બરાબર છે, એટલે યસ થેન્ક યુ અશ્વિનભાઈ. ને મારો પ્રશ્ન, ઓકે સવાલ તમારો ઉપરે પૂછી શકો એ છે સાહેબ, કે આપણે ઘણી વાર સાંભળેલું હોય છે કે ગ્રાહક ભગવાન હોય છે એમ, બરાબર છે, તો શું બધા ગ્રાહક ભગવાન હોય છે? એ પ્રશ્ન હતો. ફરીથી આવી ગયો ને યુનિટી, એકત્વ આવી ગયું ને, કે તમે ગ્રાહકને ભગવાન તરીકે ડિફાઈન આપણે કર્યા છે, આપણે સમાજે એને ડિફાઈન કર્યું છે, તમે ક્યાંક વાંચ્યું હશે કે હા આ લેખકે લખ્યું છે કે ભાઈ ભગવાન ગ્રાહક ભગવાન છે, ભગવાન છે, તો હવે ભગવાનને તમે કઈ રીતે ટ્રીટ કરશો?
पाछो सवाल तो त्यां ज आव्यो ने के भाई एक तमे एने एने तमारा खुदनो ज एक एज एन ऑर्गेनिक ऑब्जेक्ट तमे काउंट करो छो तो तमे दरेके दरेक मानस ने ई रीतना भगवान गणी शके के भगवान नो मानस छे खरेखर तो कहेवाय ने के भगवान नो मानस करता भी के आदि तो एक भगवान ज छे मारा माटे तो एक गॉड नी क्रिएशन्स छे હવે તમે એ રીતના એને ટ્રીટ કરશો તો તમને ખુદને પણ એ કોઈ ત્યાંથી તકલીફ લાગવાની નથી એટલે ડિફાઈન કરેલી વસ્તુને જ્યારે તમે એક્સેપ્ટ કરો છો હા ભાઈ આ બરાબર છે તો તમે ભગવાનને ભગવાન રીતે એટલે દેટ મીન્સ કે હાઉ યુ એક્સેપ્ટેડ એન્ડ યુ નો વોટ ઇઝ ધ રિયલ મીનિંગ ઓફ ધ ગોડ ઓકે તો તમે એને એટલે સારી રીતે એને કેર ટ્રીટ કરશો કે હા હા ભાઈ ચાલ તારે શું જોઈએ છે ખરેખર તમે એને ચીટ નહીં કરો તમે એને બરાબરની જે પ્રાઇસ છે એ તમે આપશો બલકે ઘણી વાર એમ થાય ને કે ભાઈ સાહેબ હું તમને કહેતો છે અશ્વિનભાઈ આ વસ્તુ આપણને બહુ જરૂર છે મારે હું અત્યારે હું પૈસા નહીં આપી શકતો પણ હું તમને પછી આપું તો હા ભાઈ તમે એને આપી દેશો એના વિશ્વાસ છે હવે ભવિષ્યની તમે તમારો વિશ્વાસ તો કાયમ રાખ્યો છે ભવિષ્યની અંદર કદાચ કાલે આપી જાય પરમ દિવસે આપી જાય બલકે ન આપે તોય તમારા માટે તો ફાયદો છે કારણ કે ઘણી વાર એમ થાય ને કે શું કામ નથી આપતો એનું સિક્રેટ આ બુકની અંદર છે બહુ મસ્ત બહુ મજાનું છે ઘણા બધા અંદર છે કે એક જણાએ મારી આવી રીતના સાથે ચીટ કરેલી અને આવી રીતના મને ફ્રોડ કરી નાખ્યું ને મને મારી હા એના એના બોસની જ વાત કરે છે કે મારા બોસે મારી જોબ લઈ લીધી ને મને લાત મારીને બહાર કાઢી મૂક્યો તો એનો આખો જ જવાબ બતાવે છે કે શું કામ બોસ લાત મારે છે એ સંજોગો એવા પેદા કર્યા ને એટલા માટે અરે વાહ તમારો દીકરાને તો બહુ મન થાય છે વચ્ચે જોવાનું એટલે જવાબ એ છે ભાઈ તમે દરેકને તમારા જેવા મસ્ત મજાના માણસ ગણશો તમને કોઈ જાતની તકલીફ નહીં રહે યસ સર મેં તમારી પાસેથી જે ટાઈમ લીધો હતો એ ઓલમોસ્ટ પૂરો થયો છે અને એની ઉપર 3 મિનિટ જતી રહી છે નો પ્રોબ્લેમ કોઈને હજી કન્ટિન્યુ હું 5-7 મિનિટ આપી શકું તો મને ગમશે એક ભાઈનો સવાલ છે યસ બે સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બે મિત્રો ક્યારના વેઇટ કરી રહ્યા છે એક શિવમભાઈ છે અને કૃણાલભાઈ છે તો બંને મિત્રોને કહીશ કે એમના રેઝ હેન્ડ રાખે જેથી આપણે એને વહેલા મળી શકે હું શિવમભાઈને અનમ્યુટ કરું છું ઓકે સર યસ 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 શિવમભાઈ મેં તમને અનમ્યુટ કર્યા છે હું થોડું મસ્ત મજાનું પાણી પી લઉં ત્યાં સુધી યસ યસ હું પણ પી લઉં યસ કેરી ઓન થેન્ક યુ સર સર મારું નામ શિવમ છે અને મારો એ સવાલ મારો એ સવાલ છે કે આપણે જો કૃષ્ણને જોઈએ તો એ એક કોચ તરીકે આપણને દેખાય કે જેણે અર્જુનનો જે પર્સપેક્ટિવ છે એ ચેન્જ કરી નાખ્યો આખો અને તમે પણ એક બિઝનેસ કોચ છો તો તમે પણ ઘણા બધા બિઝનેસમેનના પર્સપેક્ટિવ ચેન્જ કરતા હશો જે મેથડ અપનાવતા હશે કંઈક નવી મેથડ આપતા હશો તો મારું પણ એવું સપનું છે કે એક ટ્રેનર અને કોચ બનવાનું તો સર આ જર્નીમાં તમે કેવી રીતના જર્ની સ્ટાર્ટ કરેલી જે કોચ બનવું એ એક સરળ વાત નથી ઘણું બધું શીખવું પડે એના માટે ઘણું ઊંડાણમાં જવું પડે કોઈ પણ વિષયની અંદર જો એ ફિલ્ડમાં આપણે કોચ બનવું હોય તો સર તમે મને ગાઈડ કરી શકો કે આપણે લોકોના પર્સપેક્ટિવ કઈ રીતના ચેન્જ કરવાને કોચ કઈ રીતના બનવું પહેલો સવાલ મારો સૌથી પહેલો જ સવાલ છે એકદમ શોર્ટમાં આન્સર આપી દો પહેલો સવાલ કે તારે ખરેખર કોચ જ બનવું છે યસ સર હું ખરેખર સર હ્યુમન યસ સર હું હ્યુમન રિસોર્સ ક્લિયર કર્યો છે તું મારી સાથે વાય ક્લિયર કરશે તો હું તને કઈ રીતે તારા એ પછી કઈ રીતે હાઉ હું તારો હાઉ ક્લિયર કરી આપીશ સર સૌપ્રથમ તો અત્યારે જે બિઝનેસીસ જોઈએ આપણે લોકોની જિંદગી જોઈએ તો ઘણા બધા એવા મને બિઝનેસ દેખાય છે ને કે ક્યારેક હું રોડ ઉપર જોતો હોય તો એમ લાગે કે આને આ વસ્તુનો ચેન્જ કરવો જોઈએ કે ભાઈ આ છે આનું માર્કેટિંગ ચેન્જ કરી શકે છે આ છે આનું જે એપી સેન્ટર છે એના બિઝનેસનું એની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે છે તો મને એમ થાય કે હું એને કહું પણ એને સુધી કઈ રીતના પહોંચવું મારે વેરી ગુડ તો એ માટે એના માટે મારે કોચ બનવું છે વેરી ગુડ કોઈ પણ બાબત અનનેસેસરીલી અંગ્રેજીમાં એક લોનો એક વર્ડ છે અનસોલિસિટેડ કે વગર પૂછે કોઈ પણ પ્રકારની કોઈને પણ સલાહ આપીએ ને એની ક્યારે કોઈ વેલ્યુ નથી થતી એટલે કૃષ્ણ ક્યારે જ જવાબ આપે જયારે અર્જુન એને સવાલ કરે છે એટલે આપણી આપણે કહીએ ને સદૈવની પરિસ્થિતિ સમજવા જઈએ આ ઘટનામાં એને બધું જ ખબર હોય એ છતાં પણ જવાબ ન આપે અથવા તો આપવા માટે તૈયાર હોય અને તે છતાં પણ ત્યારે એની કેટલી પીડા હશે પણ એ પીડાને દબાવી દે છે પણ દુનિયાને તો ખબર પડે છે ને કૃષ્ણને તો ખબર હોય છે એટલે એ એની ડેસ્ટિની છે કે એને જવાબ બધા ખબર હોવા છતાં એને જવાબ આપવાના નથી તો એની એની લાઈફ છે એને પોતાની આજુબાજુ એવા કર્મો કર્યા છે કે જેના 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 સબબથી એને આ લાઈફ જીવવી પડે છે એની લાઈફ છે હવે તને આ રીતના આ લાઈફ જીવવી હોય તો એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું પડશે બધાને પકડી પકડીને કે ભાઈ મને તમે સવાલ કરો
અને આમ કરો હું તમારા બધાને તમારું સોલ્યુશન આપી દઈશ, તમારા બધા લાખોપતિ બનાવી નાખી, તમારી આ પ્રોડક્ટ છે, તમારી આ સર્વિસ છે, એની માટે હું અમારી પાસે અદ્ભુત આઈડિયા છે. એવું કરવા જશે ને તો ધડાએ ધમ થવાનું છે દોસ્ત. એના કરતા બેટર છે ફર્સ્ટ યુ મેક યોર સેલ્ફ એઝ ધેટ કાઇન્ડ ઓફ સોલ્યુશન એન્ડ લેટ ધ પીપલ કમ ટુ યુ એન્ડ લેટ ધેમ નો દેટ યુ આર અ પર્સન હુ કેન એકચ્યુઅલી સોલ્વ યુ. જે રીતના હમણાં તને એમ થાય છે ને કે મુર્તાઝાભાઈ છે તે એને સામેથી સવાલ કરો, હું તો તને પૂછવા નથી આવ્યો કે ભાઈ શિવામભાઈ તારો ચાલ સવાલ કર. એક્ઝેક્ટલી નો, તો હવે મારી વેલ્યુ થાય છે તને કે મુર્તાઝાભાઈને મેં સવાલ કર્યો અને મને એના સામે જવાબ મળ્યો, ત્યારે જવાબની પણ વેલ્યુ થાય છે અને જવાબ આપનારની પણ વેલ્યુ થાય છે. એટલે એ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું આપણી આપણી જવાબદારી, ખરેખર તો જવાબદારી પણ નથી, પણ આપણે કામ છે, કર્મ છે જેને આપણે કરતા રહીએ છીએ અને એની સાથે એન્જોય કરીએ છીએ. કોઈ આવશે આપણને પૂછશે તો વેલકમ, નહીં આવે તો ભીડકમ. યસ સર, આપણી વચ્ચે પરેશભાઈ ગોયાણી જે તમારી બુક પ્રેઝન્ટ કરી હતી ને આની પહેલાના કાંજીભાઈ ભાલાળા વખતના જ્યારે સેશનમાં સ્પેશિયલ ફોટો પાડ્યો હતો અને અત્યારે બંને મિત્રો મહેશ શિવાય અને પરેશભાઈ ગોયાણી. યસ મિત્રોનું અનમ્યુટ કરું છું. ઓકે પ્લીઝ. યસ પરેશભાઈ, રજનીભાઈ અને થેન્ક યુ સર તમારા ઓટોગ્રાફ વાળી બુક મોકલાવવા બદલ. જૂન જુલાઈ માં મેં મારી કાફે નું ઓપનિંગ કર્યું છે. મારું કાફે માં જ બેસેલો છું. સુરત માં છે સર. અને લખી રાખજો કે હું આવીશ ઇન્શાલ્લાહ એક વખત, એક દિવસ જરૂર. થેન્ક યુ, મને બહુ ગમશે કારણ કે લુકઆઉટ એટલું મસ્ત લાગે છે ને કે તમે મને વગર કારણે ખેંચી લીધો છે. હું સામેથી કહું છું કે હું આવવાનો. થેન્ક યુ સો મચ. મારો સવાલ એ હતો કે સર મને આ ચાલુ કરવા માટે ઘણા લોકોની નેગેટિવિટી આજુબાજુમાંથી મળતી હતી, પણ એ બધું મેં સાંભળ્યું ને અને મને એવું લાગે છે કે અંદરથી ઈશ્વરનો અવાજ હશે મારી પર કે નહીં તારે કરવાનું જ છે, ચાલુ કરવાનું છે. તો હું એવું ઈચ્છું છું કે અત્યારે તમારા વિચારો તરફથી કેવું છે કે અત્યારે બિઝનેસનું સામ્રાજ્ય પોઝિટિવિટી છે કે હજુ પણ નેગેટિવ આવવાનું છે આગળ, કે કઈ રીતે છે એ જાણવા માંગુ છું. આ ઘડીને અંદર તને શું વિચાર આવે છે આ ઘડીમાં? આ ઘડીમાં મેં સર અંદરથી સતત એવું જ હતું કે મારું પોઝિટિવ છે, મારો બિઝનેસ ચાલવાનો છે, મારે કરવાનું છે ચાલુ, લોકો ગમે તે કહેવાના છે, મારું તો ચાલવાનું છે. This is your answer. એ વિચારીને જ મેં ચાલુ કર્યું હતું. મારા પાર્ટનર જસ્ટ બાજુમાં હતા, એ અત્યારે જ બહાર ગયા છે. અમે બંને પાર્ટનરશિપમાં ચાલુ કરેલું છે. This is your answer મારા ભાઈ. ઓકે સર. કોણે જોયું છે? પાસ્ટ તો ગયું, એને પકડી નથી શકવાના. ભવિષ્ય છે આપણી લાઈફમાં, ભવિષ્ય નામની કોઈ વસ્તુ જ નથી. જે છે આપણી પાસે અત્યારે પ્રેઝન્ટ, ફરીથી કીધું ને પ્રીસેન્ટ, આપણી પાસેથી મોકલાયેલી વસ્તુ છે પ્રીસેન્ટ, એને આપણે પ્રેઝન્ટ કહીએ છીએ. જે આપણી પાસે અત્યારે હાજર હુજૂર છે, વર્તમાન આપણી પાસે છે, એને એન્જોય કર ને મારા ભાઈ. મારે કોફી અત્યારે આ ઘડીના અંદર મારે જે પણ આવશે મારા કેફે માં, એને મસ્ત મજાની એકદમ ટેસ્ટી કોફી મારે આપી જાય. પાછો આવે એવું પણ નહીં, એવું શું વિચારવાનું? આવશે તો પાછો આવશે, કારણ કે કોફી જેટલી બધી મસ્ત બનાવી હશે ને આવવાનો જ છે ને, કહેવાની જરૂર નથી પહેલા. યસ 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 સર, થેન્ક યુ. અત્યારે આ ઘડીની અંદર જે બી કસ્ટમર આવે એને એન્જોય કરવાની સાથે કે બોસ અભી તુમ ઇધર આલા ના, અભી અપને તેરે કો ભી બોસ ખુશ કર ડાલેગા, અભી તુ ટેન્શન મત. થેન્ક યુ સો મચ સર. હા થેન્ક યુ. અને છેલ્લે ઘણા સમય થા વેઇટ કરે છે કૃણાલભાઈ રાવલ ને હું વિનંતી કરું. હા કૃણાલ, યસ મારા કરું છું. અને આ છેલ્લા છે, ત્યાર પછીના જે મિત્રોને ક્વેશ્ચન હશે આપણે સેકન્ડ સેશન જ્યારે લેશું ઓબવિયસલી ફરી વખત પાછા. યસ કૃણાલભાઈ, મેં તમને અનમ્યુટ નો મેસેજ કર્યો છે. યસ કૃણાલ બોલ ને બેટા. જે ઘડી તમે જે ઘડી ને તમે કમ્ફર્ટ માની લો છો એ તમારો કમ્ફર્ટ ઝોન. એટલે કમ્ફર્ટ ઝોન ને કઈ રીતે ઇવેલ્યુએટ કરવી, એને કઈ રીતે એન્જોય કરવું એ તમારી લાઈફ છે. હવે તમે કમ્ફર્ટ ઝોન ની અંદર કઈક નવું ક્રિએશન કરો છો, ઓકે, કઈ નથી કરતા, નવરા બેસી રહો છો, ઇઝ ઓકે, એમાં કઈ નુકસાન નથી જવાનું, કોઈ ફાયદો નથી થવાનો, બરાબર. જે છે ઘડીની અંદર તમે તમારા કમ્ફર્ટ ઝોન ની અંદર જે ઘડીમાં તમે અત્યારે હું અહીંયા બેઠો છું એ મારો કમ્ફર્ટ ઝોન છે. આ કમ્ફર્ટ ઝોન ની અંદર હું તમારા બધાની સાથે વાત કરું છું, એ મારું એક ખુશી છે, મારો અનુભવ છે મારો, કે હું તમારી સાથે વાત કરું છું. ઓકે, હવે ભવિષ્યમાં હું એક કલાક પછી શું કરીશ કે અત્યારે પાછલા કલાક પહેલા હું શું કરતો, ધેટ ઇઝ નોટ માય બિઝનેસ, ધેટ ઇઝ નોટ માય કન્સર્ન.
યા બટ ફ્યુચર ડિફાઈન કરવું હોય અને એના માટે તમે જે ફ્યુચર ડિફાઈન કરવાની વાત જ ન આવી ને બકા હમણાં જે હમણાં પરેશભાઈ ને આ જ વાત કરી ને કે ફ્યુચર ની વાત જ શું કામ કરવાની ફ્યુચર ધેર ઇઝ નો ફ્યુચર ધેર ઇઝ ઓન્લી વન થિંગ વોટ વી હેવ ઇઝ પ્રેઝન્ટ વર્તમાન ઓકે ખૂબ સરસ થેન્ક યુ ધ આન્સર યા બટ ઓકે ઓકે બટ મને એટલો ક્વેશ્ચન હતો લાસ્ટમાં કે એક ઝોન આપણી પાસ પાસ હોય એમાં તેમાંથી નીકળવાનું આપણને એમ છે કે ભાઈ આ ઝોનમાં મારે નથી રહેવું મને ફીલ થતું શું કામ નીકળવું છે ઝોન તે જાતે બનાવ્યો છે આઈ ગયો છે બરાબર ને ઝોન તે જાતે જ બનાવ્યો ને હવે એમાંથી નીકળવું તારું કામ છે ન નીકળવું બી તારું કામ છે તું તારા ઝોન ને ઓળખ તારા ઝોન કેવો છે મજબૂત છે સાત કોઠા જેવો છે કે સિંગલ કોઠા જેવો છે અમારા બધાનું પાવર હાઉસ જેને કહી શકાય અને એટલીસ્ટ આપણા લાઇબ્રેરી ના પ્રમુખ હું વાઘાણી સાહેબ ને વિનંતી કરીશ જેઓ અત્યારે સૌરાષ્ટ્ર માં બેઠા છે બરાબર અને અમને બધાને સતત ને સતત એનર્જી પૂરી પાડતા રહે છે અરે પટેલ સાહેબ નો ખૂબ ખૂબ આભાર માય પ્લેઝર સર અરે તમે અમારી સાથે જોડાયા અમારો ખૂબ સદભાગ્ય છે રજનીભાઈનો ફોન આવ્યો મને કે આવી રીતે ખૂબ સારા એક વક્તા લેખક અને સારી ચેનલ ચલાવે છે આપણને મળે છે મેં કીધું મોસ્ટ વેલકમ આપણે એમને બોલાવો મારે થોડો કંઈ નાનો મોટો પ્રોબ્લેમ મારું લેપટોપ તૈયાર નથી મેં તમને શરૂઆતમાં થોડા સાંભળી નથી કે પણ અહમ બ્રહ્માસ્મી વાળી વાત જયારે આવી કે બધા ઈશ્વર સરખા છે ત્યારથી થોડોક જોડાયો ઇન બિટવીન પાછો એક કોલ આવ્યો ઘરેથી અને ખૂબ આનંદ થયો છે તમે જોડાયા બરાબર છે પ્રશ્ન તો મારે ખાસ તમને કઈ પૂછવો નથી પણ તમે અમારા વાચકોને આટલો મોટો સરસ લાભ આપ્યો આ બુધવારની રાત્રે અમે આવું એક સમૂહ બુક વાંચનની એક નવી સિસ્ટમ ડેવલપ કરી છે ઘણા બધા મિત્રો રેગ્યુલર જોડાય છે એને પણ અભિનંદન આપવા છે તમારા જેવા સારા કઈ બે વાતો કરી શકે મોટિવેટ કરી શકે એવા લોકો અમને માર્ગદર્શન કરો છે અમારા માટે ખૂબ ઉત્તમ બાબત છે માય પ્લેઝર સર મને તમે ખોજમાં હશો કે મારા આનો સવાલ જોયો છે એટલા માટે જ હું એનો જવાબ બનીને તમારી સામે આવ્યો છું મોરબીથી એક માણસનો મને ફોન આવ્યો હતો થોડા અરસા પહેલા મુર્તુજાભાઈ તમે એટલું બધું મોટિવેટ કરો છો ને ઓકે હું તમારી સાથે અત્યારે ફોન ઉપર વાત કરીને આત્મહત્યા કરવા જઈ રહ્યો છું અરે વાહ ક્યાં વાત હે યાર કે શું વાત કરો મોરબી એટલે મોરબીથી એટલે મને એમ થાય હું બરાબર સાંભળી રહ્યો એમ એમ બસ હું હવે તમારી સાથે ફોન મૂકીને કોંગ્રેચ્યુલેશન ચાલ કિશોર ને મારો સલામ કહેજે મને કે સાહેબ મુર્તુજાભાઈ તમારા પાસેથી આવી અપેક્ષા નહોતી રાખી તમે તો મને મોટિવેટ કરશો ને મને તમારી બહાર કાઢશો મને સુસાઇડ થી બચવા ને તમે મને ઉપાયો બતાવશો ને ટિપ્સ આપશો ને શું કામ છે આ લે મેં કીધું ભાઈ હું આપનારો કોણ એન્ડ ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ તું તારે મરવું છે તો મર ને મારા ભાઈ બીજા લાખો લોકો અત્યારે મરી રહ્યા છે અને એમાંથી તું એક છૂટો ઉતરશે તો પૃથ્વી પરથી બહાર ઓછો થવાનો છે તારા મધર ફાધર થોડા દિવસો રડશે ચિલ્લાશે એમની તબિયત બગડશે બધું બધું થવાનું છે તારા દાદા દોસ્તો આ છે પછી મહિના પછી ખબર નહીં તું યાદ રહેશે બીજાને કે કોને હશે આ છોકરો તો સુસાઇડ કરી ગયો બસ તો કે તારું કોઈ અસ્તિત્વ નહીં રહે પછી તો આખી બધી બહુ લાંબી ચર્ચા ચાલી રહી એક મહિના પછી જયારે ફોન ઉપર ચિલ્લાયો પાછો ફરીથી ફોન આવ્યો ફોન તો મૂકી દીધો મને તો એમ કીધું કદાચ ગયો હશે સુસાઇડ કર્યું છે ઇન શોર્ટ એને પછી એક દોઢ મહિના પછી પાછો ફોન કર્યો મને કે જે ઓળખાણ પડી મેં કીધું ભાઈ જાણીતો છે તો કે હું આ છું એટલે મેં કીધું અરે તું તો મરવાનો હતો કે ના સાહેબ હું મર્યો નથી કારણ કે લાસ્ટ ટાઈમ તમે મને ન મરીને પણ અરે મરવાની વાત કરીને પણ તમે મને બચાવ્યો એ માટે તમારો થેન્ક યુ અને હું ગાંડો ભરીને ડાન્સ કરી રહ્યો છું મેં અરે વાહ શું થયું કે મને જે જોબ જોઈતી હતી ને એ જોબ જ મને મળી છે અને મારા મધરની હાથમાં હું મારો ફર્સ્ટ એટલે બે મહિના પછી સોરી હા બીજા મારે ફર્સ્ટ મેં પગાર મારા મમ્મીના ચરણોમાં મૂક્યો છે
મમ્મી આજે ખરેખર એટલી બધી રડી અને ખુશ થઈ કે દીકરા તું કમાતો થઈ ગયો, એટલે હું પોતે બી રડી ના શકું એની સામે, એટલે હું બહાર આવી ગયો છું અને તમને ફોન કરવા આવ્યો. I started to like, મને થોડું વીપિંગ થયું. મેં કીધું આ છોકરો કેટલો એટલું મસ્ત કામ કરી ગયો. એઝ એન હ્યુમન બિંગ તરીકે માણસને જે જોઈતું હતું ખરેખર એને મળી ગયું. તમને મને એમ થાય કે માણસની સાથે તમે વાત કરો છો અને થોડી બે ઘડી તમે એની સાથે ફ્રીલી એને સાંભળો છો, એટલી મજા આવે છે. એમાં કઈ આપણને કઈ મોટા મોટા સોલ્યુશન આપવાની જરૂર નથી. તમે જસ્ટ ખાલી એની સાથે રહો, એની સાથે એની ટચમાં રહો અને એને તમે કહો કે બીજું આવું એટલીસ્ટ ને સાંભળો. એ કદાચ એ સોલ્યુશન છે. સાંભળવું, લિસનિંગ ઇઝ એકચ્યુઅલી સોલ્યુશન. એટલે એના માટે તમે મને આજે તમે બધા ભેગા મળીને મને બોલાવ્યો છે, એના માટે તો હું તમારો આભાર માનું ભાઈ. આઈ એમ વેરી લકી દેટ ગોટ યોર કાઇન્ડ ઓફ પીપલ અરાઉન્ડ મી, એન્ડ એકચ્યુઅલી આઈ કેમ ટુ નો દેટ ધીઝ કાઇન્ડ ઓફ પીપલ આર ઓલ્સો એક્ઝિક્યુટેડ એન્ડ દે ડુ સર્ટન થિંગ્સ વિચ ઇઝ રિયલી પ્રોડક્ટિવ ફોર ધ સોસાયટી એન્ડ ફોર ધ હ્યુમન બિંગ. થેન્ક યુ સો મચ, ઇટ્સ માય પ્લેઝર. અને એમાં એવું લાગે છે કે આપણાથી જેટલું થાય એટલું આપણે બધા કરીએ. યસ, મને એટલે મને તો અમે લોકો આટલું કામ આમ થોડું થોડું બધા લોકો વચ્ચે જઈને કરીએ છીએ આવી લાઇબ્રેરી આપે બધું. નવા આપણે રજનીભાઈ જેવા નવા પ્રકલ્પ લઈ આવે કે હવે સાહેબ આપણે આવું કરીએ, એટલે મને એમ થાય કે ના કરવું જ છે. એટલે આખી કોઈ ને કોઈ અમારા મેમ્બર યોજના લાવે અને અમે તરત એને ફોલો કરીએ છીએ. એમાં તમારા બધાનો ખૂબ સારો સાથ સહકાર મળે છે. તમારી વાતો મારે પૂરી નથી સંભળાણી. હવે તમે સુરત આવો જયારે આપણે નિરાતે મળીએ એવો કોઈ સમય નક્કી કરીને. સુરત મારું સેકન્ડ હોમ ટાઉન છે, હું અડધો સુરતી છું એટલે હું કાળ પણ અડધી જ બોલું છું, આખી નથી બોલતો. લાઇબ્રેરી જે ચાલે છે તમે એકવાર જોવા આવો. હા શ્યોર, અને અમને પ્રોત્સાહિત કરો. શ્યોર શ્યોર, ડેફિનેટલી આવીશ. મેં એક પૂછું તો એ જી કે બધા અવાજ કટ થઈ ગયો ભાઈ. કણ કણ માં ભગવાન છે, બધા બધું એક જ કોમન છે. સાહેબ કે ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન, આ હિન્દુએ જ ગાયું, બાકી ના કેમ નો ગાયું? આ પ્રોબ્લેમ ક્યાં આવ્યો? એક્ચ્યુઅલી આપણે હિન્દુ ડિફાઈન કર્યું છે ને એટલા માટે. ધર્મ રિલિજિયસ ઈશ્વર ગોડ આપણને જો ત્યાં જ લઈ જતો હોય તો પ્રોબ્લેમ ક્યાં છે? એમ પ્રોબ્લેમ અહીંયા છે કે એ ઈશ્વરને ઓળખતા નથી, કે કોઈને ઈશ્વરને ઓળખવાનો ટાઈમ નથી ખરેખર, અથવા તો ઇનિશિયેટ નથી લેતા. એટલે કન્વર્સેશન વિથ ગોડ નામની મૂવી પણ છે, જોજો ટાઈમ મળે તો. બધા જસ્ટ ખાલી શેર કરું છું. એમાં નીલને એક જણા સવાલ કરે છે ઓડિયન્સમાંથી કે તમને ખાલી એક જ સેન્ટેન્સની અંદર આખા પુસ્તકનો અર્થ કેવો હોય તો શું કહેશો? જે હું કદાચ આજની મારી વાતને આપીને તમામ કરું. ત્યારે નીલ થોડી સેકન્ડ માટે રોકાઈને ખાલી એટલું જ કહે છે કે ઈશ્વરને તમે ક્યારેય સમજ્યા નથી. બસ આ, અને તમે સમજ્યા નથી, ઈશ્વરને ખરેખર નથી સમજ્યા, એટલે જ આ બધી જ જફાઓ છે, આ બધા જ પ્રોબ્લેમ્સ છે, આ બધી જ રમતો છે, આ બધા જ ચેલેન્જીસ છે, બધી સબ આ દરેક જાતની પરિસ્થિતિઓ ક્રિએટ કરેલી છે, આપણે જાતે જ કરેલી છે. અને એમાંથી પછી આપણે બૂમા પાડી જ કરે ફસાઈ ગયો બાપા, મને મને તકલીફ પડી. પણ તમે જાતે ક્રિએટ કરી કેમ? મારા ભાઈ પૂછે છે, ઈશ્વર તમને પૂછે છે કે ભાઈ મેં તમને કીધેલું કે તમે આની અંદર પડો, કે આ બે જણા વાતચીત કરતા હતા ને એમાં, અરે ભાઈ તમે લડો નહીં હો ભાઈ, પ્લીઝ મારા મારી અહીંયા ના કરો. તમે વચ્ચે પડ્યા અને એ બે બંને છૂટા પડીને તમને માર મારવા લાગ્યા. ત્યારે અરે હું તો ખાલી બચાવવા ગયો હતો, મને માર માર્યો. તમે ગયા શું? ઇઝ ઇટ ધ રાઈટ ટાઈમ એન્ડ ઇઝ ધ રાઈટ સિચ્યુએશન ગો વિધાઉટ એની અનસોલિસિટેડ જવાની જરૂર તમને લાગી હતી? નહોતી લાગી. તો આપણે વધારે પડતું ઘણી વાર ઓવર આપણા પોતાના કે ને ઇનિશિયેટ લઈને આપણે ઘણી બધી સિચ્યુએશનને જે થવાની હોય છે એને આપણે બરબાદ કરતા હોય છે, તો વિખેરી બરબાદ તો નહીં વિખેરી નાખીએ છે. અને એટલા માટે જ અત્યારે સમાજ એટલો બધો વિખરાયેલો છે. એટલે આપણે એક જ કામ કરવાનું છે અત્યારે, કે કશું જ ન થઈ શકે તો કઈ જ ન કરવાનું. ખાલી આપણા પોતાની અંદર રહેલા આપણા ખુદને શાંતિથી બેસાડીને અને આપણી આજુબાજુ જે પણ આપણા ફેમિલી મેમ્બર્સ છે કે આપણા પડોશી છે કે આપણા સોસાયટી
એને જ્યારે મદદની જરૂર પડે ત્યારે એને હેલ્પ કરી શકીએ ને, એટલી તાકાત, એટલો ઇનિશિયેટિવ, એટલી હેલ્પ, એટલો એટીટ્યુડ જો એ કેળવી લઈશું ને તો પછી આ બધી જ સમસ્યાઓ ઉકલી જવાની છે. માય પ્લેઝર સર, થેન્ક યુ ફોર એવરીથિંગ. થેન્ક યુ. ઓલમોસ્ટ આપણે ખૂબ સારો ટાઈમ પટેલ સાહેબ લઈ લીધો છે. અને બીજી વસ્તુ મારે ખાસ શેર કરવી છે, પહેલા બુધવારે આપણું સેશન હોય છે પણ લાસ્ટ ટાઈમ બે પ્રોબ્લેમ્સ ના કારણે સેશન ના થયું અને બીજા બુધવારે અમને મોકો મળવાનો છે તમને સાંભળવાનો, બરાબર છે, એટલા માટે આ સેટ થયું. અને બીજી વસ્તુ ખાસ મારે આજે શેર કરવી છે, 19મા સેશન ની અંદર વાઘાણી સાહેબે પણ રિક્વેસ્ટ કરી છે અને આપણા સુરત ની અંદર ઇન્દિરા બુક સ્ટોલ કરીને છે, બરાબર, અને જેમણે એવી જાહેરાત કરી છે કે સમૂહ પુસ્તક વાંચન ની અંદર રેગ્યુલર આવનાર વ્યક્તિને સારામાં સારું કન્સેશન આપવામાં આવશે બુક્સ ની અંદર. અને એ માત્ર ખાલી પુસ્તક મેળા પૂરતું નહીં, જયારે પણ એને જરૂર હશે ત્યારે એને ઇન્દિરા બુક સ્ટોલ જે છે એ સમૂહ પુસ્તક વાંચન ના મેમ્બર ને કન્સેશન માં બુક્સ પણ આપશે, બરાબર છે. એટલે ખુબ સારી રીતે વાંચજો અને બસ આપણું તો એક જ ઇન્ટેન્શન છે, વાંચો અને વધો. તો કૈસા મજા આતા હૈ, ખબર છે, દૂરદર્શન પર રાઇટિંગ નો ટાઈમ હતો અને બીજા અમુક બિગ બે કમિટમેન્ટ પણ હતા, પણ મને થયું કીધું આ તો મારો બેસ્ટ સબ્જેક્ટ છે અને મને એની ઉપર તો કલાકોની ઉપર બોલવાની મજા આવશે. પણ એની હાવ ભવિષ્યમાં હું એમ દુઆ કરું, થાય તો અલહમદુલિલ્લા, ન થાય તો અલહમદુલિલ્લા. એટલા માટે કે જ્યારે મળીશું ત્યારે આવી રીતના ઘણી બધી વાતો શેર કરીશું અને આપણે એકબીજાની સાથે કંઈક હજી વધારે યુનાઇટેડ બની શકીએ એવી દુઆ સાથે વિદાય લઉં છું. ઓકે, દરેક મિત્રોને ખૂબ ખૂબ આભાર, આપણા આજના મુર્તજા પટેલ ને પણ ખૂબ ખૂબ આભાર, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ જેને આપણને આટલું સરસ મજાનું પ્લેટફોર્મ આપ્યું છે, 60,000 પુસ્તકોનો વિશાળ આપણને પુસ્તક ખંડ આપ્યો છે અને રોજના સાહેબ હું તમને વાત કરું તો ત્યાં 3,500 થી 3,500 વિદ્યાર્થી ત્યાં રોજના વાંચવા માટે ભેગા થાય છે, બરાબર છે. આવી વિશાળ લાઇબ્રેરી છે અને અમે ખાસ તમને આમંત્રણ આપીએ છીએ જયારે પણ તમારા સેકન્ડ ટાઉનમાં વધારો, બરાબર છે, ત્યારે અમારી નાની એવી આ જે સરસ મજાની લાઇબ્રેરી છે એમાં ખાસ મુલાકાત લેજો, બરાબર છે. આપણા ઓડિટોરિયમ માં આપણે રાખીશું સેમિનાર. ઓકે, આખો આપણે રાખીશું લાઇબ્રેરી માં મળીશું બધા એક સાથે. ઓકે, અને ખાસ જે મિત્રો સમૂહ પુસ્તક વાંચન ના ગ્રુપ માં હજી જોડાયેલા ન હોય તો જોડાઈ જજો જેથી દર બુધવારે તમને અમે મુલાકાત કરતા રહીએ, પુસ્તકોને વિચારતા રહીએ અને પુસ્તકોની દુનિયામાં જીવતા રહીએ. ત્યાં સુધી આવતા બુધવાર સુધી દરેક મિત્રોને ખૂબ ખૂબ આભાર. લાઇબ્રેરીના નાના મોટા કાર્યકરો, વક્તાશ્રીઓ, પ્રેક્ષકો, દરેક મિત્રો જે આની અંદર જોડાયેલા છે, સૌથી મોટામાં મોટો આભાર ઝૂમ અને ફેસબુક નો કે જેમણે સરસ મજાની રીતે આપણને અહીંયા ભેગા કર્યા છે. ઓકે, અને ઝૂમ મચાલે ઝૂમ. અને હજી કોઈને એમ રહી ગયું હોય કે ભાઈ મારી પાસે હું સાંભળી નથી શક્યો તો ફેસબુક ની અંદર આપણે આ લાઈવ સેશન આખું જ રાખેલું છે, બરાબર, જે તમે જોઈ શકશો. તો બધાને અલવિદા કહીએ છીએ, મળીએ પાછા ફરી વખત સમૂહ પુસ્તક વાંચન ની અંદર અને બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. બાય બાય, ગુડ નાઇટ.